આખો એક હોલિસ્ટિક વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું જે તમને ક્લાસ થ્રીમાં કામમાં લાગશે જીપીએસસીની અંદર કામમાં લાગશે પ્રિલિમ્સમાં કામમાં લાગશે ડીવાયએસઓમાં કામમાં લાગશે અને મેન્સ તમારે કોઈ પણ આપવાની હોય તો એની અંદર પણ કામમાં લાગશે એવો એકદમ છેક જીપી જી ટ્વેન્ટીના ઇતિહાસથી લઈ અને જી ટ્વેન્ટી જે બ્રાઝિલની અંદર યોજાવાની છે ત્યાં સુધીનો આખો એક હોલિસ્ટિક લેક્ચર જે છે એ આ છે જેની અંદર સંપૂર્ણ જી ટ્વેન્ટીના જે મુદ્દાઓ જે છે કયા મુદ્દાઓ જી ટ્વેન્ટીની અંદર ચર્ચા માર્યા શ્રી દ્વારા જે ત્રણ ભાષણ આપવામાં આવ્યા જી ટ્વેન્ટીની અંદર બરાબર છે એ ભાષણોની અંદર કયા મુદ્દાઓ જે છે એ વધારે ચર્ચા રહ્યા હાઇલાઇટેડ રહ્યા અને પરીક્ષાની અંદર પ્રશ્નો કયા કયા મુદ્દામાંથી આવી શકે છે બધા જ મુદ્દાઓ આજે આપના આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે ક્લિયર છે તો શરૂઆત કરીએ નમસ્તેથી બરાબર છે તો નમસ્તે જી ટ્વેન્ટી તો તમે જોઈ શકો છો મોદી સાહેબ પણ નમસ્તે કહે છે અને આ જે મુદ્દો છે ખૂબ ચર્ચિત છે અત્યારે ભારત કેમ લખેલું છે બરાબર આના લઈને પણ એક ડેડિકેટેડ વિડિયો આપણે ટૂંક સમયમાં લઈને આવશું ઇન્ડિયા વર્સિસ ભારત બરોબર છે એની અંદર કોમેન્ટ બોક્સની અંદર તમારા સજેશન્સ જે છે એ પણ અમે માગશું તો મોદી સાહેબ નમસ્તે કહે છે આ જી ટ્વેન્ટીની ફાઇનલ મિટિંગ હતી બરાબર છે એકદમ ફાઇનલ મીટિંગ હતી આની અંદર જે છે એ દિલ્હી ડિકલેરેશન જાહેર કરવામાં આવ્યું અને દિલ્હી ડિકલેરેશન ઉપર બહુ મોટી કૂટનીતિક જીત માનવામાં આવે છે મોદી સાહેબની કે ભાઈ મોદી સાહેબે ચમત્કાર કરી દીધો એમ કે ભાઈ આવું કોઈ દિવસ થઈ શકે એમ હતું નહીં અને મોદી સાહેબે આ કરી નાખ્યું શું કરી નાખ્યું એ પણ આજે આપણે સમજવાનું છે તો દિલ્હી ડિક્લેરેશન જે સાઈન થયું હતું એ દિવસનો આ ફોટો છે બરાબર તો ચાલો આગળ વધીએ તો આજે આપણે ભણવાનું છે જી ટ્વેન્ટી વિશે જી ટ્વેન્ટી એટલે શું શું કામ અને કેવી રીતે તો જી ટ્વેન્ટીની શરૂઆત આપણે ભણવાની કરીએ તો આ જે તમને ઝંડાઓ દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ઝંડાઓ તમને દેખાય છે એમાંથી આ સૌથી છેલ્લો ઝંડો છે યુરોપિયન યુનિયનનો છે આની સિવાય ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન આવી રીતે જ્યાં સુધી ભારતે હોસ્ટ કરી જી ટ્વેન્ટી ત્યાં સુધી વીસ સભ્યો હતા પણ હવે જી ટ્વેન્ટી વન થઈ ગયું છે એકવીસમું સભ્ય કયું ઉમેરવાનું છે એ પણ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે તો વાત કરીએ જી ટ્વેન્ટીની તો પેલા આપણે બેઝિક માહિતી લઈ લઈએ પછી આપણે જી ટ્વેન્ટીના ઇતિહાસ ની શરૂઆત કરીએ તો જી ટ્વેન્ટીની બેઝિક માહિતીની વાત કરીએ તો જી ટ્વેન્ટીની સ્થાપના મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ કરવામાં આવેલી છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ જી ટ્વેન્ટી નામના એક ગ્રુપની સ્થાપના કરવામાં આવે છે અને આ ગ્રુપની અઢારમી બેઠક જે છે એની અધ્યક્ષતા હાલમાં ભારત કરી રહ્યું હતું તો બે હજાર ત્રેવીસની અંદર જી ટ્વેન્ટીની અઢારમી બેઠક થઈ અને આ અઢારમી બેઠકની જે અધ્યક્ષતા જે છે એ ભારત દ્વારા કરવામાં આવી રહી હતી આ વખતની આપણી થીમ શું હતી તો આ વખતની થીમ હતી આપણી વસુધૈવ કુટુંબકમ આની ઉપર ચીન દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો કે જી ટ્વેન્ટીની અંદર જે વસુધૈવ કુટુંબકમ નામની જે થીમ છે ખાલી એક ચીને જ વિરોધ નોંધાવ્યો તો બીજા કોઈએ વિરોધ નોંધો નોંધાયો એમને એવું કીધું હતું કે વસુધૈવ કુટુંબકમની જે થીમ છે આ થીમ બરાબર નથી કારણ કે જે આ ભાષા છે સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃત ભાષા એ જી ટ્વેન્ટીની માન્ય ભાષા નથી સંસ્કૃતની જે લિપિ છે એ જી ટ્વેન્ટીની માન્ય લિપિ નથી તો તમે આવું ના લગાડી શકો એટલે આપણે એમને કીધું ભાઈ આ તો અમારા માટે છે થીમ તમારા માટે તો અમે આ સાઈડમાં થીમ રાખી જ છે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર બરાબર આ એકદમ અંગ્રેજીમાં જ લખીએ છીએ અને અંગ્રેજી જે છે એ જી ટ્વેન્ટીની માન્ય ભાષા છે અને થીમ જે છે એ આ છે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર આ અમે લખીને રાખ્યું છે આ તો અમારે સમજવા માટે છે વસુધૈવ કુટુંબકમ બરાબર છે ચાલો એની પછી આની અંદર સભ્ય દેશો કેટલા છે જી ટ્વેન્ટીમાં તો અત્યાર સુધી સભ્ય દેશ ઓગણીસ અને એક સંગઠન એટલે કે વીસ સભ્યો હતા પણ હવે યુરોપિયન યુનિયનની સાથે સાથે હવે આફ્રિકન યુનિયન પણ એક યુનિયન તરીકે આની અંદર જોડાણું છે એકવીસમાં સભ્ય તરીકે અત્યાર સુધીમાં ઓગણીસ સભ્ય અને યુરોપિયન યુનિયન એટલે કે વીસ સભ્યો હતા હવે આફ્રિકન યુનિયનને પણ આ સમિટની અંદર એડ કરી દેવામાં આવ્યું છે બરાબર એટલે હવે એકવીસ સભ્ય જી ટ્વેન્ટીની અંદર થઈ ગયા છે જી ટ્વેન્ટીનો મેઇનલી હેતુ શું છે બરોબર તો આપણે જી ટ્વેન્ટીનો ઇતિહાસ સમજશું એટલે આપણે સમજી જઈશું કે જી ટ્વેન્ટીનો મેઇનલી હેતુ શું છે અહીં આપણે સમજીએ કે નાણાકીય સ્થિરતા લાવવાનો હેતુ છે તમને અત્યારે નહીં સમજાય કે આ નાણાકીય સ્થિરતા સાથે હું શું કહેવા માંગુ છું ઇતિહાસ જાણ્યા પછી તમને સમજી જશે કે નાણાકીય સ્થિરતા કેવી રીતે જી ટ્વેન્ટી દ્વારા લાવવામાં આવે છે તો નાણાકીય સ્થિરતા લાવવાનો હેતુ છે વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય મુદ્દાઓ જે ચાલતા હોય એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો હેતુ છે દાખલા તરીકે અત્યારે વૈશ્વિક અર્થતંત્રની અંદર સૌથી મોટો મુદ્દો ચાલે છે ફૂડ ક્રાઇસિસનો તો ફૂડ ક્રાઇસિસનો મુદ્દાની આપણે આ જી ટ્વેન્ટીની બેઠકમાં બધા દેશોએ ચર્ચા કરી છે તો આવા જે કરંટમાં જે મુદ્દાઓ ચાલતા હોય એ મુદ્દાઓ ઉપર જી ટ્વેન્ટીમાં ચર્ચા કરવામાં આવે છે અને જેટલા પણ ઔદ્યોગિક અને વિકાસશીલ અર્થતંત્રો છે એ બધા અર્થતંત્રો જે છે આના સભ્ય દેશોની અંદર એમની સાથે આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે વાત કરીએ જી ની તો જી ટ્વેન્ટી બે હજાર ને બાવીસની અંદર જી ટ્વેન્ટીનું આયોજન કયા દેશમાં થયું હતું આ પ્રશ્ન પણ આવી શકે છે કારણ કે પરીક્ષાની અંદર વારંવાર તમને પ્રશ્નો પૂછાય પહેલા ક્યાં આયોજન થયું હતું હવે ક્યાં આયોજન થવાનું છે અને એની પછી પણ ક્યાં આયોજન થવાનું છે બધી તૈયારીમાં આપણે રહેવું પડે ભાઈ બરોબર તો બે હાજર ને બાવીસનું આયોજન ઇન્ડોનેશિયાની અંદર થયું હતું એ સત્તરમું આયોજન હતું બરાબર એની પછી બે હજાર ને ત્રેવીસમાં અઢારમું આયોજન અઢારમી બેઠક જે છે એ ભારતની અંદર થઈ જે આપણે ધામધૂમથી લગ્નની જેમ ઉજવી છે એની પછી બે હજાર ચોવીસમાં હવે જે આયોજન થવાનું છે એ બ્રાઝિલમાં થવાનું છે ઓગણીસમું આયોજન હશે અને બે હજાર ને જે આયોજન થવાનું છે એ સાઉથ આફ્રિકાની અંદર થવાનું છે એ વીસમું આયોજન હશે તો આ બધા જ દેશ યાદ રાખજો બની શકે આમાંથી પરીક્ષામાં ક્વેશ્ચન આવે બરાબર બે હજાર બાવીસ ઇન્ડોનેશિયા ત્રેવીસ ભારત ચોવીસ બ્રાઝિલ અને પચીસની અંદર સાઉથ આફ્રિકામાં આયોજન થવાનું છે બરાબર આ યાદ રાખવાનું છે આપણે વાત કરવી કે આ વખતે જે જી ટ્વેન્ટી થઈ તો આ જી ટ્વેન્ટીની અંદર મહત્ત્વના મુદ્દાઓ કયા કયા હતા તો સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો હતો ફૂડ સિક્યોરિટીનો એની પછી ક્લાઇમેટ ચેન્જ ઉપર ચર્ચા કરવામાં આવી એની પછી ક્લીન એનર્જી ઉપર એની ઉપર ડેવલપમેન્ટ ઉપર વિકાસ એની પછી હેલ્થ ઉપર ચર્ચા કરવામાં આવીને એની પછી ડિજિટલાઇઝેશનની ચર્ચા જે છે એ આ જી ટ્વેન્ટીના મહત્વના મુદ્દાઓમાં એક મુદ્દો હતો મેન્સ માટે આ મુદ્દાઓ કામ લાગી શકે છે તમને એની પછી આપણે વાત કરીએ જી ટ્વેન્ટીના મહત્વના મુદ્દાઓ એની પછી આપણે વાત કરીએ કે હવે જે જી ટ્વેન્ટી બે હજાર ચોવીસની અંદર બ્રાઝિલમાં થવાની છે તો એની કોઈ થીમ નક્કી થઈ છે તો પરીક્ષાની અંદર પરીક્ષકને ખબર હોય કે ભાઈ વસુધૈવ કુટુંબકમના તો હવે કેલેન્ડર દરેક સરકારી કર્મચારીઓની ઘર સુધી પહોંચી ગયા છે ઓફિસ સુધી પહોંચી ગયા છે જી ટ્વેન્ટીની થીમ બધાને ખબર છે પણ આપણે થોડુંક ટ્રીક કરી અને બે હજાર ચોવીસની અંદર જે જી ટ્વેન્ટી થવાની છે એની થીમ પરીક્ષામાં પૂછી લઈએ તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાશે પણ મહેતા સાહેબના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થવાના નથી તો આની થીમ છે બિલ્ડિંગ અ ફેર વર્લ્ડ એન્ડ અ સસ્ટેનેબલ પ્લેનેટ આ બે હજાર ચોવીસની થીમ નક્કી કરવામાં આવી છે જેવી રીતે આપણી બે હજાર ત્રેવીસની થીમ હતી વસુદેવ કુટુંબકમ એવી રીતે બે હજારને ચોવીસની થીમ જે છે એ બિલ્ડિંગ અફ ફેર વર્લ્ડ એન્ડ સસ્ટેનેબલ પ્લેનેટ જે છે એ નક્કી કરવામાં આવી છે તો ખાસ યાદ રાખજો બિલ્ડિંગ ઓફ ફેર વર્લ્ડ એન્ડ અ સસ્ટેનેબલ પ્લેનેટ બ્રાઝિલની અંદર જે જી ટ્વેન્ટી થવાની છે કેટલામી થવાની છે તો ઓગણીસમી જી ટ્વેન્ટી થવાની છે એની થીમ છે એની પછી વાત કરીએ ભારત દ્વારા આમંત્રિત બિન સભ્ય દેશો તો ભારત દ્વારા ઘણા એવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવે છે જો આ લગ્ન જેવો કાર્યક્રમ હોય છે આખો બરાબર આની અંદર કેવું છે કે જે દેશ આનું અધ્યક્ષ હોય એના ત્યાં તો લગ્ન જેવો માહોલ હોય છે એટલે જે એના મિત્ર હોય એમને તો મહેમાન તરીકે આપણે બોલાવવાના જ હોય બરાબર અને એજન્ડા જે છે એ પણ આ અધ્યક્ષ જ સેટ કરે છે જો જી ટ્વેન્ટીની અધ્યક્ષતાનું મહત્ત્વ શું છે તો મહત્ત્વ એ છે કે જે દેશ આ જી ટ્વેન્ટી હોસ્ટ કરે છે એઝ અ અધ્યક્ષ આ દેશની પાસે ચાન્સ હોય છે કે એ દેશ પાસે છૂટ હોય છે કે એ દેશ મજા આવે એ દેશોને મહેમાન દેશો તરીકે આની અંદર ઇન્વાઇટ કરી શકે છે એમના મુદ્દાઓને ઉઠાવી શકે છે બીજું કે આખે આખી જે જી ટ્વેન્ટી થવાની છે એ કઈ દિશામાં થશે કયા મુદ્દાઓના આધારે થશે કયા મુદ્દાઓ ઉપર ફોકસ આપવામાં આવશે આ જે તે અધ્યક્ષ દેશ દ્વારા નક્કી કરવામાં આવે છે તો ભારત પાસે આ ચાન્સ હતો ભારતે બધા જ એમના મહેમાન દેશોને બોલાવ્યા એની અંદર નેધરલેન્ડ સિંગાપુર સ્પેન યુ ઓમાન બાંગ્લાદેશ ઇજિપ્ત મોરેશિયસ અને નાઇજીરિયા આ મહેમાન દેશો છે આ મહેમાન દેશોને ભારત દ્વારા બોલાવવામાં આવેલા છે બરાબર છે આ બધા આમંત્રિત દેશો છે આ જી ટ્વેન્ટીના સભ્ય દેશો નથી બરોબર છતાં પણ આ તમે જોયા હશે કે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર સાથે મોદી સાહેબના ફોટા તમે જોયા હશે એની પછી તમે સંયુક્ત આરબ અમીરાતના જે અલ નાહિયાન છે બરોબર એમની સાથે તો સોફા ઉપર બેઠીને બહુ લાંબી એવી ગોષ્ટી મોદી સાહેબે કરી તો આ બધા જે છે આ દેશના વડાઓ આવ્યા હતા અને આ બધા આમંત્રિત દેશના વડા તરીકે આવેલા ચાલો હવે જી ટ્વેન્ટીનું થોડી ઘણી માહિતી તો તમે મેળવી લીધી હવે જી ટ્વેન્ટી ગ્રુપની રચના પાછળનો ઇતિહાસ બહુ રસપ્રદ છે આના માટે તમારે થોડાક વર્ષો પાછળ જવું પડશે આપણે થોડુંક ફ્લેક ફ્લેશબેકમાં જવું પડશે અને આપણે છેક ઓગણીસો ને તોંતેરની અંદર પહોંચી જઈએ તો ઓગણીસો ને તોંતેરની અંદર એક દેશ છે ભારતની અંદર ખૂબ ચર્ચામાં રહે છે એ દેશનું નામ છે ઇઝરાયલ ઇઝરાયલ જે છે એ દેશે એક યુદ્ધ કરેલું બરાબર છે અને એ યુદ્ધનું નામ છે એ યુદ્ધનું નામ છે આ યોમ કિપર વોર આ યોમ કીપર વોરની અંદર એક બાજુ ઇઝરાયલ એકલું હતું અને આ બાજુ છ દેશ હતા બરોબર છે એક બાજુ ઇઝરાયલ એકલું આ બાજુ છ દેશ આ યુદ્ધની અંદર બાગાસ્ટી બાગાસટી બોલી ગઈ હતી અને આ ઓગણીસો તોંતરની અંદર ઇઝરાયલ જે છે આ યુદ્ધ જીતી જાય છે અને બીજા જે છ દેશો હતા એમના માટે શરમની વાત તો એ છે કે એ વખતે ઇઝરાયલના પ્રધાનમંત્રી જે છે એ મહિલા પ્રધાનમંત્રી હોય છે એમનું નામ છે ગોલ્ડા મેર બરાબર મેર અત્યાર સુધીમાં ઇઝરાયલના રહેલા એકમાત્ર મહિલા વડાપ્રધાન હોય છે બિલકુલ આપણા ઇન્દિરા ગાંધી જેવા લોખંડી મિજાજી હોય છે બરાબર એ આ વોર જીતી જાય છે યોમ કીપર વોર અને એની અંદર જે ગોલન હાઈટ્સ છે જે સીરિયાનો પ્રદેશ છે એ ઇઝરાયલ પડાવી લે છે બરાબર બે સાઈડથી ઇઝરાયલ ઉપર યુદ્ધ કરવામાં આવે છે એક તો અહીંયા ગોલ્ડન ગોલન હાઈટ્સ ઉપર સિરિયા તરફથી એટેક કરવામાં આવે છે એક બાજુ અહીંયા ઇજિપ્ત તરફથી એટેક કરવામાં આવે છે અને આ યુદ્ધ જે છે એ ઇઝરાયલ જીતી જાય છે કોણ કોણ હોય છે આ યુદ્ધની અંદર તો એક બાજુ ઇઝરાયલ એકલું હોય છે અને એક બાજુ ઇજિપ્ત અને સિરિયા બે દેશ હોય છે ઇઝરાયલને અમેરિકા પોર્ટુગલ નેધરલેન્ડ અને ગ્રીસ આટલા દેશ સપોર્ટ કરતા હોય છે જ્યારે આ બધાને જોર્ડન અલ્જેરિયા સાઉદી અરેબિયા ઇરાક લિબિયા કુવેત ટ્યુનિશિયા મોરોક્કો ક્યુબા અને સુદાન અને જોર્ડન આ બધા દેશની આર્મી લડવા માટે જાય છે ઇઝરાયલની સામે ઇઝરાયલ આ વોર જીતી જાય છે અને એની પછી આ જે બધા દેશો છે આમને લાગી જાય છે ખોટું અને આ તમે બધા દેશ જુઓ આ બધા ઓઇલ રીચ કન્ટ્રી છે બરાબર ઓઇલ રીચ કન્ટ્રી છે આ બધા જ અને આ બધા દેશ ભેગા મળીને નક્કી કરે છે કે કાંઈ વાંધો નહીં યુદ્ધની અંદર તમે જીતી ગયા અમે હવે તમારી ઉપર ઓઇલ એમ્બાર્ગો લગાવી દેશો ઓઇલ એમ્બાર્ગો એટલે શું મતલબ કે હવે અમે તમને ઓઇલ નહીં આપીએ અને ઓઇલ જોતું હોય તો અમારા પૈસે લ્યો એ વખતે ઓઇલનો ભાવ ત્રણ ડોલરનો હોય છે જ્યારે આ એમ્બાર્ગો લાગે છે એની પહેલાં ત્રણ ડોલર પ્રતિ બેરલ આ લગાવ્યા પછી ઓઇલનો ભાવ પહોંચી જાય છે ડોલર પ્રતિ બેરલ મતલબ કે ચાર ગણો ભાવ બરોબર અત્યારે તમે સો રૂપિયાનું લીટર પેટ્રોલ ભરાવો છો ને સીધું જ પાંચ દિવસ પછી તમને એમ કે પાંચસો રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ પુરાવવું પડશે અથવા તો ચારસો રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ પુરાવું પડશે તો હેરાન થઈ જવાય ને તો બસ અમેરિકા આવું જ કંઈક હેરાન થઈ ગયું બરોબર છે આ યોમ કીપર વોરના લીધે અમેરિકા એની સિવાયની જે બીજી કંઈ ઇકોનોમી હતી એ વખતની એ આ વોર છે આ યોમ કીપર વોરના ફોટોસ છે બરોબર આની અંદર જો ટેન્ક ને તલવારો ચાલે છે આ બધા ઇઝરાયલના સૈનિકો છે અને આ ઇઝરાયલના સૈનિકો જે છે આ એરક્રાફ્ટ વડે ને એવી રીતે ઇઝરાયલને જીતાડે છે અને વોર જે છે એ લોકો જીતી જાય છે બરોબર છે પણ એની પછી જે ઓઇલ ક્રાસિસનું મોટું સંકટ ખડું થઈ જાય છે બરાબર છે કારણ કે ઓગણીસો તોંતેરની અંદર સાઉદી અરેબિયાની વખતે એની અંદર એ વખતના રાજા હોય છે કિંગ ફેઝલ અને આ જે કિંગ ફેઝલ જે છે ઓઇલ એમ્બર્ગો લગાડી દે છે અમેરિકા અને બીજા દેશો ઉપર તો આના લીધે અમેરિકાની હાલત આવી થઈ જાય છે બરાબર છે અમેરિકાની અંદર આટલી બધી કારો પડી છે પણ લોકોને ઘોડાનો સહારો લેવો પડે છે બરાબર ઘોડાગાડી કરવી પડે છે ઘોડા ઉપર ફરવું પડે છે આવી હાલત થઈ ગઈ છે એ વખતે અમેરિકાની બરાબર તમે જોવો છો લાઇનની અંદર કારો પડી છે પણ કોઈ કારની અંદર પેટ્રોલ નથી આ બધી જ કારો અહીંયા એક સો પીસના ગાંઠિયાની જેવી થઈ જાય છે આટલી ખરાબ પરિસ્થિતિ અમેરિકાની આવે છે ત્યારે અમેરિકાને સમજાય છે કે આપણે તો પોતાની મહાસત્તા જે છે એમનામાં જ માનીએ છીએ આ તો સાઉદી અરેબિયાવાળા ગમે ત્યારે આપણી ઇકોનોમી જે છે એ બ્લોક કરી નાખે છે બરોબર બ્લોક કરી નાખે છે બરોબર જો અહીંયા બધે પેટ્રોલ પંપમાં લખ્યું છે પેટ્રોલ ઓલ યુ વોન્ટ વાઇલ સ્ટોક્સ લાસ્ટ છેલ્લો સ્ટોક છે ફટાફટ પુરાવું હોય તો પૂરાવી નાખો સોરી નો ગેસ બરોબર આવા બધા પોસ્ટર અમેરિકાના દરેક પેટ્રોલ પંપ ઉપર એ જાપાનના દરેક પેટ્રોલ પંપ ઉપર કેનેડાના દરેક પેટ્રોલ પંપ ઉપર દેખાય છે જે એ વખતની જે સૌથી મોટી સત્તાઓ છે યુકેના દરેક પેટ્રોલ પંપ ઉપર આવા બધા પોસ્ટર દેખાય છે એ વખતે પોતાની આર્થિક સત્તાઓ માનવાવાળી સત્તાઓ જે છે એ અઠવાડિયાની અંદર કકડભૂસ થઈ જાય છે એટલે એમને સમજાય છે કે હવે આપણે બધાએ યુનિટી બનાવવી પડશે બરોબર એટલે જાપાનના પ્રધાનમંત્રી આ સોરી યુકેના પ્રધાનમંત્રી વેસ્ટ જર્મનીના એ વખતે જર્મની બે ભાગની અંદર વિભાજીત હતું વેસ્ટ જર્મની ઈસ્ટ જર્મની તો વેસ્ટ જર્મનીના જે પ્રધાનમંત્રી છે એ અમેરિકાના જે પ્રધાનમંત્રી છે યુકેના પ્રધાનમંત્રી જે છે એ બધા ભેગા મળે છે ક્યાં અમેરિકાની અંદર અને અમેરિકાની અંદર જે વ્હાઇટ હાઉસ છે વ્હાઇટ હાઉસની અંદર એક લાઇબ્રેરી આવેલી છે લાઇબ્રેરીની અંદર જે છે એ બેઠક કરે છે અને ન્યા એક ગ્રુપ બને છે એ ગ્રુપનું નામ છે જી સેવન ગ્રુપ ક્લિયર છે આ જે છે એ જી સેવન ગ્રુપ છે આ લાઇબ્રેરીની અંદર બધા જ નેતાઓ આ એ મિટિંગનો ફોટો છે લાઇબ્રેરી મિટિંગનો ફોટો છે આ લાઇબ્રેરી મિટિંગની અંદર બધા જ નેતાઓ કહે છે કે ભાઈ પેટ્રોલ છે નહીં અને આપણે બધા લાઇન ઉપર આવી ગયા છીએ હવે અત્યારે આ રોડ ઉપર ગાડીઓ પડી છે એનું કરવું શું ઘોડાગાડી લઈને ફરવું કે શું હવે આખી જિંદગી એની પછી નક્કી કરવામાં આવે છે આની અંદર વર્લ્ડ બેંકનો પણ સમાવેશ થાય છે આની અંદર આઈએમએફની પણ હાજરી હોય છે એટલે આ બધા પ્રબુદ્ધ માણસો ભેગા મળીને નક્કી કરે છે કે એક કામ કરો અમેરિકા જાપાન યુકે અમેરિકા જાપાન યુકે વેસ્ટ જર્મની બરોબર અને આ બધા દેશોનું એક સંગઠન બનાવીએ અને આપણે એક જી સેવન જી સિક્સ કન્ટ્રી બનાવીએ પહેલાં જી સિક્સ કન્ટ્રીનો જ પ્લાન હોય છે બરાબર છે પહેલાં તો જી ફાઈવ દેશો ભેગા થાય છે એની પછી છઠ્ઠું જે છે એ કેનેડાને એડ કરવામાં આવે છે અને એની પછી સાતમું જે છે ઇટલીને એડ કરવામાં આવે છે એટલે એક જી સેવન કન્ટ્રી બનાવીએ અને એવી નીતિઓ બનાવીએ કે ભવિષ્યની અંદર આપણી ઇકોનોમી આ લોકો ડાયરેક્ટ હાઇજેક ના કરી નાખે કારણ કે આ તો ઇકોનોમી હાઈજેક કર્યા જેવું થયું ને આખી ઇકોનોમી સાઉદી અરેબિયાએ પેટ્રોલ ઉપર અંબારગો લગાવીને હાઇજેક કરી નાખી તો ભવિષ્યની અંદર આ નોબત

માત્ર દસ ટકા વસ્તી પણ વિશ્વની પચાસ ટકા જીડીપી ધરાવતું આ સંગઠન છે દસ ટકા વસ્તી અને જીડીપી પચાસ ટકા બરાબર તો પચાસ ટકા જીડીપી ધરાવે છે માત્ર દસ ટકા વસ્તી ધરાવે છે એટલે એકદમ રીચ અને સમૃદ્ધ સંગઠન છે જી સેવન જી સેવનનું કામ બરાબર થઈ ગયું એની પછી સાઉદી અરેબિયા સાથે વાતચીત કરવામાં આવી વાતચીતની અંદર પછી સાઉદી અરેબિયા માની ગયું પછી બધી વાતચીત જે છે પાટ્યા ઉપર આવી ગઈ પ્રોબ્લેમ ત્યાંથી દૂર થઈ ગઈ એની પછી બધા પોતપોતાના ઘરે ગયા ખાધું પીધું ને મોજ કરી એની પછી થોડાક વર્ષો જાય છે અને વર્ષ આવે છે ઓગણીસો સત્તાણું ઓગણીસો સત્તાણુંના વર્ષની અંદર જે આપણું નીચેનો ભાગ છે ભારતની નીચેનો ભાગ છે બરાબર ચાઇનાની નીચેનો ભાગ છે એ ભાગને આપણે કયા કયા દેશો આવેલા છે તો એ ભાગની અંદર વિયેતનામ આવેલું છે એ ભાગની અંદર થાઈલેન્ડ આવેલું છે એ ભાગની અંદર સિંગાપોર આવેલું છે બરાબર એ ભાગની અંદર ફિલિપિન્સ આવેલું છે તો આ બધા જે દેશો છે બરાબર છે અગ્નિ એશિયાના દેશો છે આ અગ્નિ એશિયાના દેશોની અંદર એક ક્રાઇસિસ આવે છે ઓગણીસો ને ની અંદર આ ક્રાઇસિસ બહુ ભયંકર ક્રાઇસિસ હોય છે ક્રાઇસિસની શરૂઆત કેવી રીતે થાય છે ક્રાઇસિસની શરૂઆતમાં કેવું થાય છે કે આ તો કેવું થાય છે કે હળી કરવા ગયા પણ પછી વાહે પડી ગયા એવું થયું સૌથી પહેલાં જે ફિલિપાઈન્સ હોય છે એ અટક ચાળો કરે છે થાઇલેન્ડ સોરી ફિલિપાઈન્સ નહીં થાઇલેન્ડ થાઇલેન્ડ હોય છે થાઈલેન્ડ થાઇલેન્ડ અટકચાળો કરે છે થાઇલેન્ડ શું કરે છે થાઇલેન્ડ એવું કરે છે કે એની જે કરન્સી છે એ કરન્સીને ડાઉનગ્રેડ કરે છે જાતે કરીને બરાબર છે ચાઈને ડાઉનગ્રેડ કરે છે મતલબ કે શું સમજાવું મતલબ કે અત્યારે એક રૂપિયા બરાબર અત્યારે એસી રૂપિયા બરાબર એક ડોલર છે બરાબર છે અત્યારે આપણે એક ડોલર લઈને આવો તો તમને એસી રૂપિયા આપવામાં આવે ભારતની અંદર બરાબર છે હવે ભારત સરકાર ગઈ આવતીકાલે ઈચ્છે કે ભાઈ એક કામ કરો આને હજી ડાઉન કરી નાખો અને સો રૂપિયા બરાબર એક ડોલર કરી નાખો બરાબર તો આનાથી ફાયદો થાય અને નુકસાન થાય બંને વસ્તુ થાય ફાયદો શું થાય કે અમેરિકામાંથી લોકોને એવું લાગે કે ભારતની અંદર હવે એક ડોલરની અંદર આપણને વધારે સામાન મળશે તો ભારતનું જે એક્સપોર્ટ છે એ વધે પરંતુ નુકસાન શું જાય કે ભારતને જે લોનની ચૂકવણી કરવાની છે એ બધી તો ડોલરમાં કરવાની છે એટલે લોનની ચૂકવણી જે છે એ આપણી કરવાની વધી જાય આ એક નુકસાન જાય ફાયદો પણ થાય નુકસાન પણ જાય એટલે રિસ્કવાળું કામકાજ છે થાઈલેન્ડે કરી નાખ્યું થાઈલેન્ડે કરી નાખ્યું એની પછી આખા વિસ્તારનું એને કરી નાખ્યું બરાબર આવી પરિસ્થિતિનું સર્જન થઈ ગયું લોકો રોડ ઉપર આવી ગયા કારણ કે આ દાવ જે છે થાઇલેન્ડનો ઉલટો પડી ગયો અને ઉલટો પડ્યો ત્યાં સુધી નહીં થાઈલેન્ડની ઇકોનોમી તો કક્કડ ભૂસ કરતી નીચે પડી આ બધા દેશની ઇકોનોમી એ વખતે બહુ ગજબ સ્પીડમાં ચાલતી હતી અત્યારે આપણે સાત ટકા અને છ ટકા

બધા માઇનસમાં જતા રહ્યા અને એની પછી જો થોડાક વર્ષો પછી આગળ જતાં એ લોકો થોડું ઘણું કવરઅપ કરે છે બાકી ઓગણીસો અઠ્ઠાણુંમાં તો બધાના હાડ બેહી ગયા હતા ગયા ભગવાન હવે શું થશે કોરોના જેવી પરિસ્થિતિ હતી એટલે આ પરિસ્થિતિની અંદર આ બધા દેશો ઝપટમાં આવી ગયા એની અંદર આ મલેશિયા છે આ ઇન્ડોનેશિયા છે બરોબર છે ફિલિપિન્સ છે એની પછી છે રહી તો સાઉથ કોરિયા પણ ઝપટની અંદર આવી ગયું અને એની અંદર જો આ ઇન્ડોનેશિયાના પ્રધાનમંત્રી રાજીનામું આપે છે આ લોકો સડક ઉપર બધું સળગાવે છે તો આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું અને આ પરિસ્થિતિનું નિર્માણ જે છે એ ધીમે ધીમે એક દેશમાંથી બીજા દેશમાં બીજા દેશમાંથી ત્રીજા દેશમાં ત્રીજા દેશમાંથી ચોથા દેશમાં પહોંચી ગયું છેલ્લે સાઉથ કોરિયા પાસે પહોંચી ગયું એટલે અમેરિકાને હવે ખતરાની ઘંટી વાગી ગઈ આની પછી આ જે છે આજ ક્રાઇસિસ પહોંચી ગયું રશિયામાં બરોબર આ છે રશિયાનું સ્ટોક માર્કેટ જો બધાના શ્વાસ ઊંચા થઈ ગયા છે બરોબર આખે આખો રશિયન માર્કેટ છે જો બધા પોતપોતાના પૈસા કાઢવા માટે મથી રહ્યા છે લોકો લાઈન લગાવી રહ્યા છે અને આ જ પરિસ્થિતિની અંદર લાદમીર પુતિન આવે છે આમને ઓગણીસો અઠાણું પહેલાં કોઈ ઓળખતું નહોતું ઓગણીસો અઠ્ઠાણુના ક્રાઇસિસની અંદર જ લાદમીર પુતિન જે છે એ હીરો બનીને ઉભરી આવે છે અને હજી જવાનું નામ લેતા નથી તો આજ ક્રાઇસિસ ક્રાઇસિસની અંદર વ્લાદિમીર ની એન્ટ્રી થાય છે તો ઓગણીસો સત્તાણું ની અંદર ઘટના બે બહુ મોટી બની એક તો એશિયન ક્રાઇસિસ બીજું કે રશિયન ક્રાઇસિસ આ બંને ક્રાઇસિસ ભેગા થયા જેની અસર જે છે એ યુરોપ પણ દેખાવા માંડી અને અમેરિકાનું જે પણ સ્ટોક માર્કેટ છે એ પણ ભૂસ થવાની તૈયારીમાં હતું એટલે બધા દેશો સમજી ગયા કે ભાઈ જી સેવનથી કાંઈ થશે નહીં પરંતુ જે નાના નાના દેશોની અંદર જે ઘટનાઓ બને છે નાના નાના દેશોની અંદર જે કાંઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે આ ઘટનાઓના લીધે મોટી મોટી ઇકોનોમીની અંદર પણ ભૂંચા લાવી શકે છે એટલે કામ કરો બધા દેશોને ભેગા કરી અને એક બહુ મસ્ત મજાનું સંગઠન બનાવો કે જેના લીધે ભવિષ્યની અંદર જે આવી આર્થિક ઘટનાઓ છે બરાબર છે એ આર્થિક ઘટનાઓ આર્થિક ક્રાઇસિસ છે એને લાવવામાં આપણે રોકી શકીએ ક્લિયર છે તો હવે તમને સમજાણું હશે કે જી ટ્વેન્ટી કઈ પરિસ્થિતિની અંદર આનો જન્મ થયો છે બરોબર છે કઈ પરિસ્થિતિની અંદર જી ટ્વેન્ટીનો જન્મ થયો છે એ હવે તમે સમજી શક્યા છો કેવી રીતે જી સેવનનો જન્મ થયો કયા કારણોસર અને કયા કારણોસર જી ટ્વેન્ટીનો જન્મ થયો અને એની પછી ઓગણીસો ને નવ્વાણુંની અંદર જી ટ્વેન્ટીની સ્થાપના કરવામાં આવે છે રશિયાની અંદર પણ ક્રાઇસિસ આવી ગયું હોય છે અને રશિયાની લીડરશિપમાં ચેન્જ આવે છે ઓગણીસો અઠ્ઠાણુંની અંદર પુતિન જે છે એ બહુ મોટી પોસ્ટ ઉપર આવી જાય છે ઓગણીસો અઠ્ઠાણુંની અંદર કરારો કરવામાં આવે છે રશિયા સાથે અમેરિકા અને રશિયાના સંબંધો ખૂબ સારા થવા લાગે છે અને આ પુતિનભાઈ પણ આવી જાય છે એટલે પછી શું કરવામાં આવે છે કે રશિયાને જી એટનું સભ્ય બનાવી લેવામાં આવે છે તો જી સેવન તો આ છે જ જી સેવનની અંદર કેટલી કન્ટ્રી છે જોઈ લ્યો જી સેવનની અંદર કન્ટ્રી છે એક કેનેડા એક ફ્રાન્સ એક જર્મની એક ઇટલી એક અમેરિકા એક યુનાઇટેડ કિંગડમ અને એક જાપાન છે આ જી સેવન કન્ટ્રી છે આની અંદર જી એટ નામનું ગ્રુપ કરી અને ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર રશિયાને આની અંદર જી એટ કરીને એડ કરી દેવામાં આવે છે અને એની પછી એવું કહેવામાં આવે છે કે આપણે જી સેવન તો રહેવાનું જ છે બરાબર આપણે તો અહીંયા જ છીએ પણ હવે નવી એવી કન્ટ્રીઓને પકડીને લાવો કે જેમની ઇકોનોમીમાં પ્રોબ્લેમ થવાના લીધે ભવિષ્યમાં આપણને તકલીફ થઈ શકે એમ હોય એટલે પછી ઇકોનોમી બધી ગોતવામાં આવે છે તો કે સૌથી પહેલાં તો કે મોટી વસ્તીવાળા બે દેશ લઈ લઈએ આપણે તો કે ઇન્ડિયા અને ચાઇના બે દેશ લઈ લીધા એટલે કે એશિયાનું પ્રતિનિધિત્વ આ બંને દ્વારા થઈ જશે એની પછી કીધું કે ભાઈ આફ્રિકાનું પ્રતિનિધિત્વ તો કે પૈસાવાળો દેશ ગોતો કયો છે તો કે સાઉથ આફ્રિકા લઈ લીધો ચાલો એની પછી કીધું કે ભાઈ હવે આપણે સાઉથ ઇસ્ટ એશિયાનું પ્રતિનિધિત્વ તો કે ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા બંને દેશો લઈ લો આ બંને દ્વારા એ વિસ્તારનું પ્રતિનિધિત્વ જે છે એ કરી દેવામાં આવશે એની પછી આર્જેન્ટિના આ કઈ જગ્યાએ તો કે સાઉથ સાઉથ અમેરિકા જે છે સાઉથ અમેરિકા ખંડમાંથી આર્જેન્ટિના અને ક્યાં ગયું બ્રાઝિલ હા આર્જેન્ટિના અને બ્રાઝિલને લઈ લેવામાં આવે છે આ બંને સાઉથ આફ્રિકા ખંડનું પ્રતિનિધિત્વ કરશે અને ઓસ્ટ્રેલિયા તો પોતે એક ખંડ છે જ બરોબર એની પછી સાઉદી અરેબિયાને મિડલ ઇસ્ટમાંથી લઈ લેવામાં આવે છે બરાબર અને યુરોપ માટે યુરોપિયન યુનિયનને લઈ લેવામાં આવે છે અને છેલ્લે વધે છે તુર્કી તો આટલા દેશોને જી ટ્વેન્ટીના સભ્ય દેશો બનાવવામાં આવે છે આ દેશ પ્લસ રશિયા પ્લસ જી સેવન એટલે આખું બની જાય છે જી ટ્વેન્ટી ક્લિયર છે અને આની અંદર પણ હવે એડ કરી દેવામાં આવે છે યુરોપ સોરી આફ્રિકન યુનિયન કે જે આફ્રિકાનું પ્રતિનિધિત્વ જુઓ તમે આની અંદર ઓછું છે માત્ર ને માત્ર એક સાઉથ આફ્રિકા છે આફ્રિકાના પ્રતિનિધિત્વના નામે ખાલી ને ખાલી સાઉથ આફ્રિકા છે એટલે આની અંદર આફ્રિકાનું પ્રતિનિધિત્વ ઘટે છે એટલે આ વખતે આફ્રિકન યુનિયન જે છે એને આનું સભ્ય બનાવ્યું છે ઓલરેડી પંચાવન દેશો આફ્રિકન યુનિયનની અંદર જોડાયેલા છે જેવી રીતે યુરોપિયન યુનિયન છે એવી રીતે આફ્રિકન યુનિયન છે ચાલો એની પછી શું થાય છે એની પછી યુક્રેન વોર થાય છે બે અંદર બે હજાર ને ચૌદની ની અંદર યુક્રેન જે છે સોરી ક્રિમિયાની વોર તો બે હજાર ચૌદની ની અંદર કેવું છે કે આ જે છે આ રશિયા છે બરોબર છે અને રશિયાની બાજુમાં યુક્રેન છે આ બે ત્યાં ધબાધબી બોલાવે છે અને આ છે આ બ્લેક સી છે આ બ્લેક સી પાણી છે ને હંમેશા કામ હવે રશિયાને બિચારાને બિઝનેસ કરવો હોય તો આ બ્લેક સીનો સહારો લેવો પડે બ્લેક સીની અંદર એક જગ્યા છે ક્રિમિયા કરીને તમે ઘણી વખત આ શબ્દ સાંભળો હશે ઇન્ટરનેશનલ અફેર્સની અંદર ક્રિમિયા તો ક્રિમિયા નામની એક જગ્યા છે રશિયાની બરાબર છે રશિયા તો પોતાની જ માને છે ને આપણે રશિયાના મિત્ર છે તો આપણે એમની જ માનીએ છીએ બરોબર તો આ જે ક્રિમિયા છે આ ક્રિમિયા નામની જગ્યા જે છે એની ઉપર રશિયા જૈન એટેક કરી દે છે અને પચાવી પાડે છે અને પછી એવું કહે છે આ તો અમારી જ હતી ને બરાબર એટલે વર્લ્ડ કોમ્યુનિટી ભેગી થઈ જાય છે ને એવું કે આવું ન ચાલે તમે કોઈનો વિસ્તાર લઈ લો આવી રીતે લઈ લો આ કોઈ સારી વાત નથી સભ્ય દેશોની વાત નથી તમે જે ગુંડા તત્વમાં આવો છો એટલે તમે ક્રિમિયા જવા દો નહીં તો અમે તમને બધા સંગઠનમાંથી કાઢી નાખશું રશિયાવાળા કે કાંઈ વાંધો નહીં અમારે તો ક્રિમિયા જોશે અમારે બિઝનેસ કરવાનો છે સંગઠનમાં નથી રહેવાનું એટલે પછી એને જી એટમાંથી કાઢી નાખવામાં આવે છે જી એટમાંથી રશિયાને બે હજારને ચૌદની અંદર કાઢી નાખવામાં આવે છે બરાબર કાઢી નાખવામાં આવે છે 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 એટલે સંગઠન થઈ જાય પૂરું અને અને ખાલી શું વધે આખા વાત કરીએ તો ક્લિયર ઓકે ક્લિયર છે ને તો આ હતો જી ટ્વેન્ટી નો ઇતિહાસ બરોબર તો હવે તમને ખબર પડે ને કે જ્યારે એ લોકો શબ્દ પ્રયોગ કરે છે કે નાણાકીય સ્થિરતાની જાળવણી માટે આ સંગઠન કામ કરે છે ઇટ મીન્સ કે આ લોકો કાયદેસર નાણાકીય સ્થિરતાની જાળવણી માટે જ કામ કરે છે અને નાણાકીય સ્થિરતાની જાળવણી કોને કહેવાય કે હવે આવા બધા જે છે એશિયન ક્રાઇસિસ રશિયન ક્રાઇસિસ બરોબર ઓગણીસો તોતેરનું જે ઓઇલ ક્રાઇસિસ છે આવા કોઈ ક્રાઇસિસ ના બને બરોબર એના માટે એ લોકો સંગઠનની અંદર વારંવાર દર વર્ષે મળે છે મુદ્દાઓની ચર્ચા કરે છે અને જો આવું બનવાનું હોય તો એને ટાળવાના પ્રયાસ કરવામાં આવે છે ક્લિયર છે ચાલો તો હવે જી ટ્વેન્ટી પણ બની ગયું ઓગણીસો નવ્વાણુંની ની અંદર અને બહુ મજા આવી જી ટ્વેન્ટી બની ગયું લોકો બધા ભેગા મળ્યા બરાબર નાણાકીય સ્થિરતાની જાળવણી તો નાણાકીય સ્થિરતાની જાળવણી માટે કોણ લોકો હોય તો કે કોઈ પણ સેન્ટ્રલ બેંકના ગવર્નર હોય એ જઈ શકે કોઈ પણ સેન્ટ્રલ બેંકના ગવર્નર જઈ શકે કોઈપણ પણ નાણાં મંત્રી હોય એ જઈ શકે નાણાકીય નીતિઓ જે લોકો નક્કી કરતા હોય એ લોકો મળતા હતા ઓગણીસો નવ્વાણુંની અંદર જે જી ટ્વેન્ટી રચાય છે ત્યાંથી લઈ અને બે હજારને આઠના વર્ષ સુધી હંમેશા નાણાં મંત્રીઓની સેન્ટ્રલ બેન્કના ગવર્નરની જ મીટિંગ થતી હતી એની અંદર કોઈ દિવસ હેડ ઓફ સ્ટેટ્સ મતલબ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ આ લોકો ક્યારે પણ ભાગ લેતા નહોતા પણ બે હજાર આઠની અંદર એક ભયંકર મંદી આવે છે અને આ મંદિરને નામ પણ આપવામાં આવ્યું છે લેહમેન બ્રધર્સ મંદી બરાબર કારણ કે શરૂઆત આમને કરી હતી આ પહેલાં ભાઇંગા પછી બધું ઘણા બધા ભાંગા બરાબર તો અમેરિકાથી શરૂઆત થાય છે તો અમેરિકાની અંદર લે બ્રધર્સ જે છે એક બહુ મોટી કંપની હોય છે બરાબર આ કંપની રાતોરાત દેવાળીઓ ફૂંકે છે એવું કહી દે છે કે અમારી પાસે લોન ચૂકવવાના પૈસા નથી એટલે શેર માર્કેટ પડે છે એ પડે છે ભેગું આખું અમેરિકાનું શેર માર્કેટ પડે છે બીજી કેટલી કંપનીઓ જે છે એ પણ આ લપેટાની અંદર આવી જાય છે અને અમેરિકા જે છે એ મંદીની અંદર જતું રહે છે આ જો બેરોજગારીનો હાઈએસ્ટ દર જે છે એ બે હજારને આઠની અંદર અમેરિકાની અંદર હતો સારા સારા માણસો હાથમાં રિઝ્યુમ લઈ અને જો અહીંયા ઊભા છે કે ભાઈ અમને કોઈક નોકરી આપી દો ક્લિયર છે તો બે હજાર આઠની અંદર આ જે મંદી આવે છે એટલે અમેરિકાને સમજાય છે બીજા વિશ્વના દેશોમાં પણ આ મંદી આવે છે ભારત બાકાત રહી જાય છે ભારતની અંદર બહુ મંદી આવતી નથી અમેરિકાને બીજા ઘણા બધા વિશ્વના દેશોમાં ભયંકર મંદી આવે છે એ લોકો સમજે છે કે ભાઈ આની અંદર હજી આપણે સમજતા નથી કે ભાઈ એવું નથી હોતું કે આપણે આપણું ઘર હાચવીને બેઠા એટલે શાંતિ એવું આમાં જરાય નથી હવે જે વિશ્વ બની ગયું છે ઓગણીસો નેવું પછીનું એ આખું વિશ્વની અંદર મોટા ભાગે એ વખતે આ જે મૂડી વાત છે એ આખા વિશ્વએ સ્વીકારી લીધો તો ઓગણીસો નેવની આજુબાજુ પંચ્યાસી નેવું કોકે એસીમાં ચાલુ કર્યું કોકે નેવમાં આપણે તાણું બાણુંમાં ચાલુ કર્યું એવી રીતે મતલબ કે નેવની આજુબાજુ લગભગ આખું વિશ્વ જે છે મૂડી વાત સ્વીકારી ચૂક્યું હતું ગ્લોબલાઇઝેશન થઈ ચૂક્યું હતું મતલબ હવે આપણે આપણું ઘર હાચવીને બેસીશું ને એવું વિચારશું બધું હારવવાના થશે ભગવાન હરાવવાના કરશે એવું નથી આપણે આખા ગામની પંચાયત કરવી જ પડશે આખા ગામની અંદર જે કાંઈ થાય છે ને એવું જ આપણા ઘરની અંદર થશે એટલે હવે એક કામ કરો આ જી ટ્વેન્ટીની અંદર બે હજારને આઠથી બધા જ હેડ ઓફ સ્ટેટ પણ મળશે અને એની અંદર બધી જ ચર્ચા કરવાની છે બરાબર એની અંદર આપણે ક્લાઇમેટની ચર્ચા કરશું અત્યાર સુધી પહેલાં ખાલી નાણાંની ચર્ચા કરતા હતા પણ હવે આપણે ક્લાઇમેટની ચર્ચા કરશું ડેવલપમેન્ટની ચર્ચા કરશું ગ્રીન એનર્જીની ચર્ચા કરશું અન્ય બીજા કાંઈ મુદ્દાઓ હોય ફૂડ સિક્યુરિટી હોય હેલ્થ સેક્ટર હોય તો આવા મુદ્દાઓની પણ હવે આપણે ચર્ચા જી ટ્વેન્ટીની અંદર કરશું અને બધા દેશના

ક્લિયર છે ચાલો અને પેલા જો આપણા નાણાં મંત્રી અને ગવર્નર બેંક ઓફ ગવર્નર છે જો પેલી જી ટ્વેન્ટી પહેલાના જમાનામાં ચાલતી હોત તો આ બેન આ બંને દ્વારા જ હોસ્ટ કરવામાં આવે બરાબર છે એ વખતે પરિસ્થિતિ કાંઈક એવી હતી કે ઇકોનોમી આવી રીતે હોઈ ગઈ હતી અને ગવર્મેન્ટ આવી રીતે છાતી ઉપર ચડીને એને જીવતી કરવાની ટ્રાય કરતી હતી ને બાજુમાં સેન્ટ્રલ બેંક બેઠી હતી ભાઈ આપણાથી કાંઈ થાય એમ નથી બરાબર છે એટલે ગવર્મેન્ટનો રોલ છે એ વખતે બે હજાર આઠમાં ખૂબ મહત્ત્વનો થઈ ગયો હતો એટલે પછી નક્કી કર્યું કે હવે બે હજાર આઠથી બધા હેડ ઓફ સ્ટેટ જે છે એ જી ટ્વેન્ટીની બેઠક એટેન્ડ કરશે અને હવે દર વર્ષે બે હજાર આઠ પછી બધા જ હેડ ઓફ ધ સ્ટેટ જે છે દેશના વડા છે એ જી ટ્વેન્ટીની મિટિંગ એટેન્ડ કરે છે તો આ જી ટ્વેન્ટીનો ઇતિહાસ તો હવે આપણે જી ટ્વેન્ટીની અંદર કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ છે એની ઉપર આપણે ચર્ચા કરવાની છે તો ચાલો ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ તો આપણે ઇન્ડોનેશિયા પાસેથી આવી રીતે અથોડો લીધો મતલબ કે જી ટ્વેન્ટીની મેજબાની લીધી અને આવી જ રીતે આપણે અથોડો આપી દીધો છે હવે બ્રાઝિલને જી ટ્વેન્ટીની મેજબાની આપણે આપી દીધી છે જે દરમિયાન આપણે જી ટ્વેન્ટીનું આયોજન કર્યું છે વસુદેવ કુટુંબકમના નારા અંતર્ગત બરાબર અને આ જે સિમ્બોલ છે આમાંથી પણ એક પ્રશ્ન આવેલો છો આ જે સિમ્બોલ છે આની અંદર શું છે તો સાત પાંખડીઓ છે આવો પ્રશ્ન કોકે પૂછી લીધો પેપર સેટર હોય અમુક કે આ સા કેટલી પાંખડીઓ છે જી ટ્વેન્ટીના લોગોમાં કમળની પાંખડીઓ કેટલી છે તો યાદ રાખજો સાત છે બરાબર કેટલી પાખડીઓ છે સાત પાખડીઓ છે ચાલો બરાબર એની પછી આ હોલ છે બરાબર આ હોલની અંદર જી ટ્વેન્ટીની ફાઇનલ મીટિંગ જે છે હેડ ઓફ ધ સ્ટેટ્સની મિટિંગ જે છે એનું આયોજન કરવામાં આવેલું ચાલો હવે જી ટ્વેન્ટી વિશે વાત કરીએ તો હવે તમે સમજી ગયા કે ઓગણીસો નેવના દાયકાના અંતમાં જે મંદી આવી હતી એના લીધે કટોકટીની પૃષ્ઠભૂમિમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું આ બનાવવામાં આવેલી મધ્યમ આવક ધરાવતા દેશો જે છે એની અંદર એને આમાં સામેલ કરવામાં આવ્યા છે નાણાકીય સ્થિરતા સુરક્ષિત કરવાનો આનો ઉદ્દેશ્ય છે હવે તમે સમજાય છો જી ટ્વેન્ટી દેશોની વાત કરીએ તો વિશ્વની વસ્તીના સાઠ ટકા વસ્તી ધરાવે છે જીડીપીના એંસી ટકા જીડીપી ધરાવે છે અને પંચોતેર ટકા જે છે એ વિશ્વ વેપારમાં હિસ્સો ધરાવે છે જી ટ્વેન્ટી જી ટ્વેન્ટીના સભ્ય દેશોની વાત કરીએ તો આ બધા જી ટ્વેન્ટીના સભ્ય દેશો છે આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ ચાઇના યુરોપિયન યુનિયન ઇન્ડિયા સાઉદી અરેબિયા તુર્કી સાઉથ કોરિયા સાઉથ આફ્રિકા ઇન્ડોનેશિયા મેક્સિકો રશિયા કેનેડા જર્મની ઇટલી યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ કિંગડમ જાપાન ફ્રાન્સ બરાબર આ બધા જી ટ્વેન્ટીના સભ્ય દેશો છે જી ટ્વેન્ટીની અંદર ટ્રોઇકા સિસ્ટમ ચાલે છે કઈ રીતે ટ્રોઇકા સિસ્ટમ ચાલે છે તો જે વર્ષે જી ટ્વેન્ટીનું આયોજન કરવાનું હોય એ દેશ તો બે હજાર ત્રેવીસમાં ભારતે કર્યું જે દેશમાં જી ટ્વેન્ટીનું આયોજન થઈ ગયું હોય એ દેશ એટલે કે બે હજાર ને બાવીસની અંદર ઇન્ડોનેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને જે દેશમાં થવાનું હોય એટલે બે હજાર ચોવીસમાં બ્રાઝિલમાં થવાનું છે તો આ ત્રણેય દેશના સમૂહને શું કહેવામાં આવે છે ટ્રોઈકા કહેવામાં આવે છે હવે અત્યાર સુધી ટ્રોયકા આ હતો ઇન્ડોનેશિયા ઇન્ડિયા અને બ્રાઝિલ હવે આ બ્રાઝિલ અહીંયા આવતું રહેશે ઇન્ડિયા અહીંયા આવતું રહેશે અને અહીંયા સાઉથ આફ્રિકા આવતું રહેશે એટલે જે નવો ટ્રોઈકા પૂછાય તો ઇન્ડિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા આવશે આ દ્વારા આનું કાયમી સચિવાલય નથી એટલે આ જે છે દ્વારા આવી રીતે આયોજન કરવામાં આવે છે પ્રમુખ પદ ધરાવતો દેશ અગાઉ અને આગામી પ્રમુખ પદ ધારક સાથે મળીને કામકાજ કરે છે બરોબર હાલની અંદર ઇન્ડોનેશિયા ભારત અને બ્રાઝિલનું ટોયકા છે અને નવું ટ્રોયકા ઇન્ડિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનું

તો આખે આખું માનસિક જવાબદારી કોને લીધી હતી આ કામ કરવાની તો એ આપણા અમિતાભ કાંત હતા અહીંયા તમને મોદી સાહેબની બાજુમાં દેખાશે અમિતાભ કાંત છે અમિતાભ કાંત દ્વારા આની જવાબદારી લેવામાં આવેલી એટલે એને આપણે શેરપા બનાવ્યા હતા શેરપા કોણ હોય તો કે આખી આખી જી ટ્વેન્ટીનું સંચાલન કરે ને એને શેરપા કહેવામાં આવે કે કયા મુદ્દાઓની ચર્ચા થશે કઈ બેઠકો થશે કઈ બેઠકમાં કયા મુદ્દા મૂકવામાં આવશે કઈ દિશામાં આપણે જી ટ્વેન્ટીને લઈ જવાની છે અને ફાઇનલ ડિક્લેરેશન જે બને છે એની ઉપર કેવી રીતે લોકોની ની સહમતિ લેવડાવવી એ બધું ટ્રોયકા ની અંદર આની અંદર આપણા શેરપા નક્કી કરે તો આપણા શેરપા બહુ મહત્વના છે એ હતા અમિતાભભાઈ કાંત જે છે એ આપણા શેરપા હતા છેલ્લે તો એમને શું કીધું હતું ખબર છે છેલ્લે એવું લાગતું હતું હાવ છેલ્લી રાતે જે દિલ્હી ડિક્લેરેશન થવાનું હતું એની છેલ્લી રાતે એમને એવું કીધું હતું કે આ ડિક્લેરેશન છે આની ઉપર સહી કરવાની છે અને જો તમને આ ડિક્લેરેશનની અંદર કાંઈ પ્રોબ્લેમ હોય તો મને મારા પ્રધાનમંત્રી એવું કીધું છે તમે એનો સંપર્ક કરી લો બરાબર તમારા જે નેતા હોય બરાબર છે એમને બીજા શેરપાઓ સાથે વાત કરી કે તમારા જે નેતા છે તમારા દેશના નેતા છે એમને કાંઈ આની અંદર પ્રોબ્લેમ હોય અથવા તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમારા નેતાને કહ્યું કે મોદી સાહેબ સાથે વાત કરી લે તો એની પછી બધા શેરપા રાજી થઈ ગયા ના કાંઈ તો વાંધો નહીં આપણે બધા કાલ સહી નાખશું બરાબર શેરપા સભ્ય દેશોના કેન્દ્રીય બેંકના નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે મળીને કામ કરે છે અને જૂથનો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સહકાર આર્થિક સહકારનો

તો હવેથી સ્ટાર્ટઅપ ટ્વેન્ટીની પણ મીટિંગો થશે હવેની જી ટ્વેન્ટીની અંદર સ્ટાર્ટઅપ ટ્વેન્ટીની પણ મીટિંગો કરવામાં આવશે એટલે ખાસ યાદ રાખજો આપણે કયું એંગેજમેન્ટ ગ્રુપ વધાર્યું છે તો સ્ટાર્ટઅપ ટ્વેન્ટી નામનું એંગેજમેન્ટ ગ્રુપ આપણે વધાર્યું છે એની પછી આપણે જોઈએ તો આ બિલ્ડિંગ જે છે ખૂબ ચર્ચામાં રહ્યું બરાબર છેક સુધી આ બિલ્ડિંગ જે છે ન્યૂઝ ચેનલની અંદર છવાયેલું રહ્યું બધા અહીંયા ફોટો પાડતા હતા અને એની અંદર જે કાંઈ આહા હા 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 ગજબ સુવિધાઓ જે મોદી સાહેબે શોર્ટ ટાઈમની અંદર ઊભી કરી છે ધન્યવાદ છે એમને સર પીએસઆઈની નવી બેચમાં મેન્સ બંને આવશે આવશે કે પછી ખાલી પ્રિલિમ્સ જ સર રિપ્લાય તો આપો એક વખત આપ કોલ સેન્ટર ઉપર આપેલા નંબર ઉપર ફોન કરી દો ને પેલા રાહુલભાઈ એક વખત જે નંબર આપ્યો છે ને આપને જ્ઞાનનો એની ઉપર કોલ કરી દો હા ચાલો તો આને કહેવાય છે ભારત મંડપમ આની અંદર નટરાજની બહુ મોટી મૂર્તિ છે સત્યાવીસ ફૂટની પ્રતિમા જે છે એ નટરાજની રાખવામાં આવી છે બરાબર છે સત્યાવીસ ફૂટની પ્રતિમા નટરાજની રાખવામાં આવી છે અને સ્પેશિયલી તમિલનાડુના કારીગરો પાસેથી આ મૂર્તિ જે છે એ બનાવવામાં આવી છે બરાબર કારણ કે એ વિસ્તારની અંદર નટરાજની પ્રતિમા જે છે એ સૌથી બેસ્ટ જે છે બનાવે છે સૌથી પહેલાં તો જે પાંડ્ય વંશ છે ત્યાંથી આ નટરાજની મૂર્તિનું ચલણ છઠ્ઠી સદીથી જોવામાં આવે છે પણ જે બેસ્ટ નટરાજની મૂર્તિઓ છે એ ચોલ ડાયનેસ્ટી દરમિયાન બનાવવામાં આવતી હતી તામ્રની મૂર્તિઓ નટરાજની બનાવવામાં આવતી હતી ચોલ ડાયનેસ્ટી દરમિયાન તો એ દરમિયાનની જે મૂર્તિઓ હતી એનામાંથી પ્રેરણા લઈ અને આ મૂર્તિ જે છે બનાવવામાં આવેલી સત્યાવીસ ફૂટની મૂર્તિ છે અને અઢાર ટન આ મૂર્તિનું વજન છે વાત કરીએ આખે આખા બિલ્ડિંગની તો આ આખા બિલ્ડિંગને કહેવામાં આવે છે ભારત મંડપમ ભારત મંડપમ આ આખે આખા બિલ્ડિંગ ને કહેવામાં આવે છે બરોબર છે દિલ્હીના પ્રગતિ મેદાન ની અંદર પ્રગતિ દિલ્હીનું પ્રગતિ મેદાન છે ને એ ઇન્દિરા ગાંધીએ ડેવલપ કરેલું જે તે સમયે ઇન્દિરા ગાંધીએ ડેવલપ કર્યું હતું આના માટે સ્પેશિયલ આના માટે ડેવલપ કર્યું હતું કે આવી કોઈક વિશ્વકક્ષાની બેઠકો આપણે કરવી હોય અથવા તો મોટા મેળાનું આયોજન કરવું હોય મેળા મતલબ કે આપણે ઓલું ઓલો મેળાની વાત નથી થતી આપણે જે ઓલું ચકડોળમાં જઈને બેસીએ અને ખરીદી કરીએ એ મેળો નહીં મેળો મતલબ કે આવા ટ્રેડ ફેર કરવા હોય ઇન્ટરનેશનલ કક્ષાની બેઠકોનું આયોજન કરવું હોય એના માટે છે આ દિલ્હીનું પ્રગતિ મેદાન

તો ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર આ પ્રશ્ન આવી શકે છે કે આ જે ભારત મંડપમ છે એ અને આ જે ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલ જે છે એ આખી જગ્યાનું સંકુલ અને સંચાલન જે છે એ ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય જે છે એ કરે છે અને એની અંદરની જે એજન્સી છે ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન સંકુલનું સંચાલન કરે છે જે ભારત સરકારના આના આર્કિટેક્ટ છે સંજય સિંહ અને સિમોન એનએફ આ બે બે આર્ટિક આર્કિટેક્ટ જે છે એમને આનો ડિઝાઇન કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે પછી પૂછે કે આની આર્કિટેક્ચર ફોર્મ કઈ છે કે જેને આને ડિઝાઇન કરી છે આખી તો એ આર્કોપ એસોસિએશન પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ છે અને બીજી છે એડાસ સિંગાપોરની ફોર્મ છે આ બંને સંયુક્ત રીતે આ આખે આખું ભારત મંડપમ જે છે એને ડિઝાઇન કર્યું છે આના કોન્ટ્રાક્ટર કોણ છે મુખ્ય કોન્ટ્રાક્ટર હવે ડિઝાઇન કરી દીધું એની પછી એને કન્સ્ટ્રક્ટ તો કરવું પડશે તો કન્સ્ટ્રક્શન માટે કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તો એન અને શાહપુરજી પાલોજી એન્ડ કંપની લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તો બે કંપનીઓ છે એનબીસીસી સાપોરજી પાલનજી કંપની એન્ડ લિમિટેડ એની પછી આર્કિટેક્ચર ફોર્મ પણ બે છે આર્કોપ એસોસિએશન પ્રાઇવેટ લિમિટેડ અને એડાસ આર્કિટેક્ટ પણ બે છે સંજયસિંહ અને સિમોન એનએફ બરાબર તો બધી વસ્તુમાં બબે બબ્બ છે એક મારાથી પ્રતે એમ નથી કામ આનો વિસ્તાર કેવડો છે તો આનું જે બાંધકામ છે ખાલી કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન જેટલી જગ્યા ઉપર થયું છે એ જ સોરી બેતાલીસ લાખ વર્ગ ફૂટનું છે બરોબર બેતાલીસ લાખ વર્ગ ફૂટની જગ્યામાં આનું કન્સ્ટ્રક્શન થયું છે મુખ્ય હોલ જે છે એની જ વિશેષતા ખાસ છે એની અંદર એકસાથે સાથે સાત હજાર લોકોને બેસાડી અને તમે એમની સાથે ચર્ચા કરી શકો છો આ મુખ્ય હોલ જે છે એની ખૂબ મોટામાં મોટી વિશેષતા છે સાત હજાર લોકો એક સાથે બેસીને આની અંદર ચર્ચા વિચારણા કરી શકે છે આ બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે હાઇટ કેટલી છે તો હાઈટ આની બાર મીટર છે અને બાર એકવાર વાર બાદ બત્રીસ છત્રીસ ફૂટ સમથિંગ ત્રણ માળ જેવડું આ બિલ્ડિંગ છે બરાબર તો બાર મીટરની હાઇટ છે અને આની વિશેષતા જે છે એ આ નટરાજની મૂર્તિ છે જે સત્યાવીસ ફૂટ ઊંચી અને અઢા ટન વજનની મૂર્તિ છે ચાલો હવે મોદી સાહેબે સંબોધન ચાલુ કર્યું સંબોધન ચાલુ કર્યું એટલે સૌથી પહેલાં એમને ચર્ચા ચાલુ કરી મોરક્કોનામાં આવેલા ભૂકંપથી બરાબર કે ભાઈ મોરક્કોની અંદર આજે જે ભૂકંપ આવ્યો છે એ ભૂકંપની અંદર જે લોકો ના મૃત્યુ થયા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને મોરોક્કો સાથે અમારી સંવેદના છે એમને કાંઈ પણ જરૂર હશે ભારત એમની મદદ કરશે તો મોરક્કો પરીક્ષામાં આવી શકે છે મોરક્કોની વાત કરીએ તો ઉત્તર આફ્રિકામાં સ્થિત એક દેશ છે મોરોક્કો એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય મહાસાગરના કિનારે આવેલો દેશ છે રાજધાની મોરોક્કોની રાબત છે ચલણ મોરક્કોહામ છે અને પ્રધાનમંત્રી અજીઝ અખોનોજ છે પ્રધાનમંત્રી મોરેક્કોના અજીજ અખોનોજ છે ચલણ યાદ રાખો મોરક્કન દિહામ રાજધાની યાદ રાખો રાબત છે એક્ઝેક્ટ લોકેશન દેખાડું તો આ લોકેશન છે આ મોરક્કોનું લોકેશન છે આ મોરક્કો છે અને એને છે ને વેસ્ટર્ન સહારા એને અડે છે વેસ્ટર્ન સહારા જે છે એની સાથે આ સરહદ ધરાવે છે આ બાજુ નોર્થ એટલાન્ટિક ઓશન છે આ બાજુ મેડિટેરિયન સમુદ્ર છે અહીંયા મેડિટેરિયન સમુદ્રનો બોર્ડર અડે છે અને અહીંયા ઉપર જે છે પોર્ટુગલ સ્પેન આ યુરોપ ચાલુ થઈ જાય છે ફ્રાન્સ ને એ બધું અને આ જે છે એ આફ્રિકાની અંદર આવે છે એકદમ યુરોપની બોર્ડર ઉપર પણ આવે છે ક્યાં મોરક્કો આફ્રિકાની અંદર આવે છે ત્યાં બહુ વિશાળ ભૂકંપ આવ્યો છે બહુ ખતરનાક ભૂકંપ આવ્યો છે ચાલો એની પછી બીજી કેની વાત થઈ તો કે ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવની વાત કરવામાં આવી ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવ શું છે તો એવું કહેવામાં આવે છે કે આખા વિશ્વની અંદર ભેગું પીજીવીસીએલ બરાબર છે શું કહેવામાં આવે છે કે આખા વિશ્વનું એક જ પીજીવીસીએલ નો યુજીવીસીએલ નો એમજીવીસીએલ જીવીસીએલ કાંઈ નહીં ખાલી એક પીજીવીસીએલ મૂકો આખા વિશ્વને ઇલેક્ટ્રિસિટી આપો કઈ રીતે સાહેબ વાત કરો છો તો આની ઉપર અત્યારે ચર્ચા પણ થઈ સાઉદી અરેબિયાના જે રાજા છે એ હમણાં જી ટ્વેન્ટી પતી ગઈ એની પછી ઘણા દિવસ અહીંયા રોકાણા છે બરાબર એ આની ઉપર ચર્ચા કરવા માટે જ રોકાણા છે ભારત અને સાઉદી અરેબિયા બંને ભેગા મળી અને એક આવો કેબલ નાખવાના છે દરિયામાંથી અને આ કેબલ સીધો સાઉદી અરેબિયા જશે અને ભારત સાઉદી અરેબિયાને ધારશે ત્યારે ઇલેક્ટ્રિસિટી આ કેબલ દ્વારા વેચી શકશે સાઉદી અરેબિયા પાસે ઇલેક્ટ્રિસિટી આવે તો એ ભારતને વેચી શકશે અને આ કેબલ જો પછી આગળ પ્લાન ચાલે તો પછી સાઉદી અરેબિયાથી આ કેબલ આગળ વધારી દઈશું અને છેલ્લો યુરોપની અંદર જવા દઈશું આનાથી શું થશે કે જો બધા દેશો સૂર્ય ઉર્જા ઉપર ચાલતા થઈ જાય તો જ્યારે ભારતની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ત્યારે ભારત આપે જ્યારે સાઉદીમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ત્યારે સાઉદી આપે જ્યારે યુરોપમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ત્યારે એક જ સિંગલ કેબલની અંદર યુરોપ એ ઇલેક્ટ્રિસિટીને આપે બરાબર જે દેશને ખરીદવી છે એમાંથી ખરીદી કરી લે પૈસાની ચૂકવણી થતી હોય એ કરી દે એટલે આખે આખું વિશ્વ જે છે એ સિંગલ ગ્રીડ ઉપર ચાલશે આખે આખું વિશ્વ સિંગલ ગ્રીડ ઉપર ચાલશે તમને એવું લાગશે કે ભાઈ સાઉદી અરેબિયાને ક્યાં આટલી બધી જરૂરિયાત છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે તો સાઉદી અરેબિયાને પણ જરૂરિયાત છે યુરોપને પણ જરૂરિયાત છે કારણ કે વિશ્વની અંદર હવે તમે લાંબા સમય સુધી કોલસાના પાવર પ્લાન્ટથી કે પછી બીજા અન્ય એવા ઉપકરણો દ્વારા કે જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ નહીં કરી શકો દિવસે ને દિવસે આના કાયદાઓ કડક થતા જાય છે જી ટ્વેન્ટી યુએન બરાબર આવા બધા ફોરમ ઉપર આની ઉપર કાયદાઓ કડક થતા જાય છે એટલે તમારે ક્યારેક ને ક્યારેક આખે આખા વિશ્વને એક જ ગ્રીડ સાથે જોડી અને સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરવા વિશે ચર્ચા તો કરવી જ પડશે આના માટે ભારત અને સાઉદી અરેબિયા બંને તૈયાર છે અને આ ગ્રીડ જે છે બંને નાખવા જઈ રહ્યા છે આની પરિકલ્પના મોદી સાહેબે આપેલી બે હજાર કોપ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સની અંદર ગ્લાસગો એટલે કે યુકે ઇંગ્લેન્ડ આપણી ભાષામાં કહીએ તો કોપ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ગ્લાસગો સંમેલનની અંદર મોદી સાહેબે ચર્ચા કરી હતી કે ભાઈ ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવ લઈને આવો આની ટેગલાઇન પણ એમને દે દીધી હતી વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એક સૂર્ય એક દુનિયા અને એક ગ્રીડ ઉપર આખી દુનિયાને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાની વાત હતી કોપ ટ્વેન્ટી સિક્સની અંદર મોદી સાહેબે કીધી હતી પાછી આ જી ટ્વેન્ટીની અંદર એમને દોહરાવી છે અને આ વખતે તો આના આઉટપુટ પણ નીકળીને આવ્યા છે બરાબર સાઉદી અરેબિયા તૈયાર છે આ પ્રોજેક્ટનો અંદાજ છે કે એંસી દેશોની અંદર આ ઇલેક્ટ્રિસિટીનું નેટવર્ક જે છે એ વિસ્તારવામાં આવે ક્યારેય પણ સૂર્ય આથમશે નહીં આ આ જો ગ્રીડ જે છે એ જો લાગી ગઈ કામ થઈ ગયું તો પછી વિશ્વની અંદર ક્યારેય પણ સૂર્ય આથમશે નહીં બધે જ સૂર્યપ્રકાશ દ્વારા બનેલી ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકાશે આરામથી પહોંચાડી શકાશે સાઉદી અરેબિયા અને ભારતે આના મુદ્દે કરાર કર્યા છે સોલાર એનર્જી હવે આની અંદર કઈ કઈ એનર્જી આપણે વેચશું તો કે સોલાર એનર્જી વિન્ડ એનર્જી હાઇડ્રો એનર્જી મતલબ કે પાણીના હાઇડ્રો દ્વારા જે પાવર પ્લાન્ટ હોય દાખલ તરીકે આપણે નર્મદાની અંદર છે નર્મદા ડેમ દ્વારા જે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ એ હાઇડ્રો એની પછી હાઇડ્રોજન હાઇડ્રોજન ઉપર આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ હાઇડ્રોજન દ્વારા જો ઇલેક્ટ્રિસિટી આપણે જનરેટ કરીએ તો એ આ બધી ઊર્જાનું આપણે વિશાળ નેટવર્ક બનાવવાનું છે ચાલો એની પછી નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન આની પણ ચર્ચા થઈ તો કે વિશ્વની અંદર હવે નેક્સ્ટ જે ફ્યુઅલ બનવાનું છે એ વહેલા તમે ગમે એમ માનતા હોય હાઇડ્રોજન જ બનવાનું છે કારણ કે હાઇડ્રોજન દ્વારા જ તમારે ભવિષ્યની અંદર તમારા વ્હીકલ જે છે એ ચલાવવા પડશે એનર્જી જે છે એ કન્ઝ્યુમ કરવી પડશે હવે જે દેશ અત્યારે હાઇડ્રોજન ઉપર કામ કરશે એ જ દેશ ભવિષ્યની અંદર હાઇડ્રોજનના ફ્યુઅલના હબ તરીકે બની રહેશે એટલે મોદી સાહેબે આની અંદર પણ વાત કરી કે ભાઈ દરેક દેશે હાઇડ્રોજન ઉપર ભાર મૂકવો જોઈએ જેટલું તમે હાઇડ્રોજન ઉપર ભાર મૂકશો એટલું વહેલા આપણે હાઇડ્રોજન

વાત કરી દીધી કે ભાઈ હવે હાઇડ્રોજન ની અંદર પાછા અમને ગોલ પણ સેટ કરી લીધા છે ભારત સરકારે આ જૂના ગોલ છે આ પૂછાયેલા છે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે પાછા પૂછા છે તો બે હજારને ત્રીસ સુધીમાં આપણે હાઇડ્રોજનમાં ગોલ શું નક્કી કર્યા છે કે પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન આપણે કરશું બીજું તો કે એકસો પચીસ ગીગા વોટની નવીનીકરણીય ઉર્જા જે છે એ આ હાઇડ્રોજનના મદદથી આપણે ઉત્પન્ન કરશું અને પચાસ એમએમટી ગ્રીન હાઇડ્રોજન ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરશું પેલા આપણે જે ગ્રીન હાઇડ્રોજન ગેસ જે સોરી ગ્રીન હાઇડ્રોજન ગેસનું ઉત્સર્જન જે કરતા હતા એની અંદર પચાસ મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો કરશું છ લાખ નોકરીઓનું સર્જન કરશું આઠ લાખ કરોડનું રોકાણ જે છે એ અહીંયા આવશે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તરીકે અને એક લાખ કરોડ રૂપિયાનું આપણે બચાવશું કે જે આપણે પેટ્રોલ પેટ્રોલ ખરીદવામાં ડીઝલ ખરીદવામાં આવી રીતે કોલસો ખરીદવામાં પછી એલપીજી ગેસ ખરીદવામાં જે એક લાખ કરોડ રૂપિયા યુઝ કરતા હતા એ આપણે નહીં કરવા પડે શું કામ તો કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન આપણને એટલો હાઇડ્રોજન ઉત્પન્ન કરીને આપી દેશે કે એના ઉપયોગના લીધે આપણે વધારે પૈસાનું આપણે ફ્યુઅલની આયાત નહીં કરવી પડે તો આયાતમાં ઘટાડો થશે આપણા પૈસા બચશે કેટલા તો કે એક લાખ કરોડ રૂપિયા તો આ છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન આની મોદી સાહેબે ચર્ચા કરી પછી એની પછી બહુ ઇન્ટરેસ્ટિંગ એક છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ बराबर छे ग्लोबल बायो फ्यूल तो मोदी साहब एऊ के छ है ग्लोबल बायो फ्यूल अलायंस बनाइए तो अने बनाई मनी पण गयो बरोबर एग्जाम नी अंदर प्रश्न अनो आवी सके हमचे ग्लोबल बायो फ्यूल अलायंस ग्लोबल बायो फ्यूल अलायंस एनी बात करिए जो અત્યારે આપણે જે બળતણ વાપરી રહ્યા છીએ એ બધા બળતણ કેવા છે કે બધા એક તો નાશવંત બળતણ છે જેમ કે પેટ્રોલ છે ડીઝલ છે ક્રૂડ ઓઇલ છે આ બધા નાશવંત બળતણ છે વધતાં આ પર્યાવરણને વધારેમાં વધારે નુકસાન પહોંચાડે છે આની જગ્યાએ આપણે શું કરી શકીએ આની જગ્યાએ આપણે એવા બળતણનો વિકાસ કરીએ કે જે બળતણ દ્વારા પણ તમારી ગાડી ચાલે જે બળતણ દ્વારા પણ તમે કાર ચલાવી શકો અને જો પર્યાવરણને નુકસાન પણ ઓછું થાય તમને એ બળતણ સસ્તું પણ પડે અને સરકારને એ પોસાતું પણ હોય અને તેનાથી તમારા દેશનો ખેડૂત અમીર બને તો તમને શું વાંધો હોય બરાબર તો હવે એના માટે આપણે એક પોલિસી લઈને આવ્યા ઇથેનોલ શબ્દ તમે સાંભળ્યો હશે ઇથેનોલ પોલિસી શબ્દ સાંભળો ને તમે ઇથેનોલ તો ભારત સરકારે પહેલાં એવું નક્કી કર્યું હતું કે બે હજારને ત્રીસ સુધીમાં આપણે ઇથેનોલ મિક્સ કરશું ઇથેનોલ જે છે એ આપણે પેટ્રોલની અંદર મિક્સ કરીશું એક કે ટાર્ગેટ રાખવામાં આવ્યો તો વીસ ટકા કે બે હજાર ને ત્રીસ સુધીમાં આપણે જેટલું પણ પેટ્રોલ મગાવીએ છીએ બરાબર એ બધા જ પેટ્રોલની અંદર વીસ ટકા ઇથેનોલ મિક્સ કરી દઈશું મતલબ કે સો લીટર પહેલાં આપણે પેટ્રોલ મગાવતા હતા તો હવે આપણે એંસી લીટર જ મગાવવાની જરૂર પડશે એની અંદર વીસ લીટર તો આપણે શું નાખી દઈશું ઇથેનોલ નાખી દઈશું બરાબર અને એના દ્વારા તમારી ગાડીની અંદર આપણે એ ઇથેનોલ જવા દઈશું એટલે આપણે શું થયું વીસ ટકા પેટ્રોલની આયાત ઓછી કરવી પડી બરાબર અને ગાડી તમારી પહેલાં ચાલતી હતી એમ જ ચાલશે તો બે હજાર ત્રીસની અંદર વીસ ટકાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો પછી આની ઉપર ઇથેનોલની અંદર કામ થવા માંડ્યું અને ફટાફટ કામ થયું એટલે મોદી સાહેબે ટાર્ગેટ પાછો બદલો અને નવો ટાર્ગેટ આપ્યો કે બે હજાર પચીસમાં જ આપણે વીસ ટકા કરી નાખીએ બે હજાર પચીસ છવ્વીસની અંદર જ વીસ ટકા આપણે ઇથેનોલ મિક્સ કરી નાખીએ અત્યારે આ વર્ષે જુલાઈ બે હજાર બાવીસ માં જુલાઈ બે હાજર સોરી ત્રેવીસ માં જુલાઈ બે હાજર ત્રેવીસ માં દસ ટકાનો આપણે ટાર્ગેટ એચિવ કરી નાખ્યો અત્યારે આપણી ગાડીઓમાં દસ ટકા મિક્સિંગ વાળું જીથેનોલ આવે છે બરાબર તો દસ ટકાનો એચિવ થઈ ગયો છે અને હવે જેમ જેમ ઇથેનોલનું ઉત્પાદન વધતું જાય છે એમ વીસ ટકાનો પણ ટાર્ગેટ આપણે લઈને રાખીએ છીએ અને મોદી સાહેબનું એવું કેવું છે કે એલા ગાંડાઓ એક કામ કરો અમે અલગ મથીએ તમે અલગ મથો ઓલો અલગ મથે એક કરતાં એક કામ કરો આ છે આખો ટેકનિકલ વિષય બરાબર તો આપણે બધા ભેગા મળીએ ભેગા મળી અને એક ફોરમ બનાવીએ અને એની અંદર બધા હું મારી ટેકનોલોજી શેર કરું તમે તમારી ટેકનોલોજી શેર કરો ઓલો ભાઈ આની ટેકનોલોજી શેર કરે બધા દેશ પોતપોતાની ટેકનોલોજી શેર કરે અને એવી ટેકનોલોજી વિકસાવીએ સોએ સો ટકા ઇથેનોલ ઉપર ગાડી ચાલે અને જેટલી બને એટલી આ ટેકનોલોજીને આપણે સસ્તી કરીએ અને એકબીજા દેશ સાથે આનો ડેટા શેર કરીએ તો ફટાફટ ઇથેનોલ ઉપર ચાલતી ગાડીઓ થઈ જશે તો આ પેટ્રોલ ડીઝલથી આપણને બહુ વહેલા છૂ છૂટ મળી જશે તો પર્યાવરણને બહુ ઓછું નુકસાન થશે જેટલું આની અંદર મોડું થશે એટલું પર્યાવરણને નુકસાન વધારે થશે આ સારા આશય સાથે મોદી સાહેબે નવું એક એલાયન્સ બનાવ્યું છે આ એલાયન્સનું નામ છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ કયું એલાયન્સ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જે છે એ આની અંદર બનાવવામાં આવ્યું છે આની અંદર જોડાણું કોઈ તો કે મોદી સાહેબ બોલાવન કોઈ ન જોડાય એવું બને નહીં ભાઈ બરાબર તો પહેલાં તો આના સ્થાપક સભ્યો કયા કયા છે તો કે ભારત બ્રાઝિલ અને અમેરિકા આના સ્થાપક સભ્યો છે બરાબર ભારત બ્રાઝિલ અને અમેરિકા જે છે એને આ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની સ્થાપના કરી છે બરોબર ભારત બ્રાઝિલ અને અમેરિકા હવે આની અંદર જોડાણું કોઈ મોદી સાહેબ બોલાય જોડાય ઓગણીસ દેશ જોડાઈ ગયા જેવી આની સ્થાપના કરવામાં આવી ફટાફટ ઓગણીસ દેશ જોડાઈ ગયા કે આમાં શેર ખરીદી લીધા જેવા છે અને બાર આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ આની અંદર જોડાણી છે તો ઓગણીસ દેશ બાર આંતરરાષ્ટ્રીય સંસ્થા જોડાણી છે બરોબર છે અને આ સંગઠનમાં જી ટ્વેન્ટીના સભ્ય દેશ ન હોય એ દેશ પણ જોડાઈ શકે છે આ વિધાન તમારા પેપરની અંદર બની શકે એમ છે કે તાજેતરમાં જી ટ્વેન્ટીની અંદર જે આ સંસ્થા બનાવવામાં આવી છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ એની અંદર જી ટ્વેન્ટીના સભ્ય દેશ ન હોય તે પણ જોડાઈ શકે છે વિધાન સાચું કે વિધાન ખોટું વિધાન સાચું છે જી ટ્વેન્ટી ના સભ્ય ના હોય પણ બાયોફ્યુઅલ સંગઠનમાં જોડાવું હોય તો જોડાઈ શકો છો ક્લિયર છે ચાલો સંસ્થાઓની વાત કરી કે સંસ્થાઓ છે તો બધી જ મોટી સંસ્થાઓ છે વર્લ્ડ બેંક છે એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વર્લ્ડ એલપીજી સંગઠન યુએનઆઈડીઓ બાયો ફોર્ચ્યુનર્સ પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડિયન સંસ્થાન આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી આંતરરાષ્ટ્રીય ઉર્જા ફોરમ વિશ્વ બાયોગેસ સંગઠન આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સી આ બધી એજન્સી જેવું મોદી સાહેબે હાંકલ પાડી બધા જ ફોર્મ લઈને જ બેઠા હતા બધા જોડાઈ ગયા છે તો ઓગણીસ દેશ અને બાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જોડાણી છે યાદ રાખજો એની પછી આ ઇવેન્ટની અંદર ઇઝરાયલ બાંગ્લાદેશ બ્રાઝિલ આર્જેન્ટિના ઇટલી મોરેશિયસ અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓ હાજર રહ્યા હતા તો આટલા દેશ તો એ વખતે જોડાઈ ગયા હતા ઇવેન્ટની અંદર પણ આ દેશ હાજર હતા ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા બે હજારને અઢારમાં બાયોફ્યુઅલ ઉપર નેશનલ પોલિસી રજૂ કરવામાં આવી હતી પરીક્ષાની અંદર પૂછે પ્રશ્ન કે બાયોફ્યુઅલ પોલિસી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ક્યારે લોન્ચ કરવામાં આવી હતી તો બે હજારને અઢારમાં લોન્ચ કરવામાં આવી હતી અને એની અંદર ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે બે હજારને ત્રીસની અંદર અમે વીસ ટકા ઇથેનોલ મિક્સ કરશું પેટ્રોલમાં પણ બે હાજર ને ની અંદર જેવા સારા રિઝલ્ટ મળવા માંડ્યા તો આની અંદર ચેન્જ કરવામાં આવ્યો આની અંદર ચેન્જ કરી અને એ ટાર્ગેટ પછી કેટલો નાખ્યો બે હજાર પચીસ છવ્વીસનો કરી નાખ્યો જે આપણે ભણી ગયા કે હવે વીસ ટકાનો ટાર્ગેટ ઇથેનોલ મિક્સ કરવાનો બે હજાર પચીસ છવ્વીસ સુધીનો છે તો બે હાજર ને ની અંદર એક સુધારો પણ થયો છે આની પોલિસીમાં તો બે હજાર બાવીસમાં એક સુધારો છે પોલિસી બે હાજર ને અઢારની અંદર નવી લોન્ચ કરવામાં આવી છે સૌ પ્રથમ વખત બે ત્રીસ સુધીમાં હતું પણ હવે બે હજાર પચીસ છવ્વીસની અંદર ઇથેનોલ મિક્સ કરવાનો આપણે ટાર્ગેટ લીધો છે ચાલો એની અંદર પ્રધાનમંત્રીએ વિશ્વના બધા દેશને આહવાન કર્યું છે કે વીસ ટકા ઇથેનોલ બ્લાન્ડેલ પેટ્રોલની નીતિ સ્વીકારવી અને આ દેશમાં આ દિશામાં સહયોગ અને સહકાર માટે સંશોધન કરવા માટે આહવાન પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે ચાલો એની પછી વાત છે કાર્બન ક્રેડિટ ગ્રીન ક્રેડિટ એ આપણે આગળ ચર્ચા કરશું ચાલો સ્ટેટ મિસાઇલ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન મોદી સાહેબે શું વાત કરી મોદી સાહેબે એવું કીધું જો અમારી પાસે ઈસરો છે બોસ અમારી પાસે શું છે ઈસરો છે તો એક કામ કરીએ જે આપણે ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ બોલીએ છીએ ને આ એવી રીતે લોકો નહીં સમજાય આના માટે આપણે એક એકચ્યુલીમાં સેટેલાઇટ મોકલવો પડશે અને પછી એવું કીધું કે યાદ સોમનાથ સાહેબ મોકલશે ને તો કે કાંઈ વાંધો નહીં આપણે કેટલા એક નવો મોકલી દઈશું બરાબર તો મોદી સાહેબે એક વાત કરી છે કે ભાઈ આપણે એક કામ કરીએ કે એક સેટેલાઇટ મોકલીએ ઇસરો દ્વારા મોકલવામાં આવે બરાબર સેટેલાઇટ મિશન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન બરાબર સેટેલાઇટને શું નામ આપવામાં આવ્યું છે તો સેટેલાઇટને નામ આપવામાં આવ્યું છે સેટેલાઇટ મિશન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન આ સેટેલાઇટ આપણે મોકલશું આની અંદર ડેટા આપણને મળશે કે ભાઈ આપણું જે પર્યાવરણ છે એને કેટલું નુકસાન થઈ રહ્યું છે ક્લાઇમેટને કેટલું નુકસાન થઈ રહ્યું છે તો પર્યાવરણની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એની એનો ડેટા માટે સ્પેશિયલ સેટેલાઇટ મોકલી અને આનો જે ડેટા આવશે એ બધા દેશને આપણે શેર કરશું એવું નહીં કે અમે ખાલી સેટેલાઇટ મોકલો ઇસરોએ સેટેલાઇટ મોકલો ડેટા એ અમારો એવું નહીં બરોબર અને પછી એની અંદર કીધું કે અમે ચંદ્રયાન મોકલ્યું છે અને અમે બધાને એવું કહે છે એવી રીતે આ સેટેલાઇટનો ડેટા પણ અમે બધા લોકો સાથે શેર કરશું અને ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો સાથે શેર કરશું એક શબ્દ આવે છે ગ્લોબલ સાઉથ કોને કહેવામાં આવે છે ગ્લોબલ સાઉથ એ શબ્દ સમજો તમે તમે જ્યારે વિશ્વનો નકશો જોવો છો ત્યારે તમે નીચે જુઓ ઉત્તરના દેશો છે અને દક્ષિણના દેશો છે ઉપરના દેશ વિશ્વવૃત્તિ નીચેના દેશ આમ તો ના વિશ્વવૃત્તિ વિશ્વવૃત્તિ થોડુંક ઉપર લઈ અને ઉપરના દેશ લઈ લો તમે તો ઉત્તરના બધા દેશ લગભગ અમીર છે જેટલા પણ ઉત્તરના દેશ છે અમીર છે અમેરિકા લઈ લો યુરોપ લઈ લો રશિયા લઈ લો બરોબર એ આખી આખો પટ્ટો જે છે અમીર છે દક્ષિણના દેશ તમે જોશો તો દક્ષિણના દેશમાં ભારત આવે છે એની સિવાય જે સાઉથ આફ્રિકાથી લઈને આફ્રિકા ખંડ જે છે એ આખો આવે છે એની પછી આપણી આ આ બાજુમાં જે વસ્તી વધે બધી વિયેતનામ થાઈલેન્ડ ફિલિપાઇન્સ એ બધા લોકો આવે છે બરાબર ને ભારત આવે છે અને ભારતની નીચેના જે બીજા ટાપુઓ છે શ્રીલંકા જેવા એ બધા આવે છે આ બધા દેશોના સમૂહ જે નીચે છે દક્ષિણની અંદર આ બધા દેશો જે છે મોટાભાગે વિકાસશીલ દેશો છે કોઈ વિકસિત દેશ નથી બરોબર છે કોઈક કોઈક એકાદો હોય તો બરાબર બાકી બધા ગરીબ દેશો છે બરાબર આ છે ગરીબોનો સમૂહ છે બરાબર છે અને વિકાસશીલ દેશોનો સમૂહ છે આખો આને કહેવામાં આવે છે ગ્લોબલ સાઉથ હવે આ લોકો પાસે પહોંચ નથી એવી બધી બરાબર આ લોકો સંસાધનોથી યુક્ત નથી કે આમની પાસે પોતાની સ્પેસ એજન્સી હોય ને સ્પેસની પાછળ આ લોકો હજારો કરો કરોડ રૂપિયા ખર્ચો સોમલ્યાને તમે એમ કહો પાંચ હજાર રૂપિયા પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડશે સ્પેસની અંદર આપણે પર્યાવરણ બચાવવાનું છે સો મારી માઇન્ડ પાઠ નહીં બરાબર કે પૈસા હોવા પૈસા હોવા જોઈએ ને બરાબર એટલે મોદી સાહેબે કીધું કે જે ગ્લોબલ સાઉથના દેશો છે એ ગ્લોબલ સાઉથના જે વિકાસશીલ દેશો છે એને અમે આ ડેટા પણ આપશું કે જેથી કરીને એ લોકોને અલગથી આનો ખર્ચો નહીં કરવો પડે અને એ લોકો પર્યાવરણને બચાવવા માટે સારું એવું કામ કરી શકશે બરાબર તો આ સેટેલાઇટની મદદથી એવું બધું કામ થશે મોદી સાહેબે કીધું કે ભારતના સફળ ચંદ્રયાન મિશનમાંથી મેળવેલ ડેટાની જેમ જ G20 સેટેલાઇટ મિશન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન સમગ્ર માનવતા માટે ફાયદાકારક રહેશે બરાબર અને તે જ ભાવના સાથે ભારત પર્યાવરણ અને આબોહવા અવલોકન માટે જી ટ્વેન્ટી સેટેલાઇટ મિશનનું પ્રક્ષેપણ કરવાનું છે બરોબર છે આવી દરખાસ્ત એમને કરી અને એમને ખાસ જણાવ્યું કે ગ્લોબલ સાઉથના ક્લાઇમેટ ચેન્જથી પ્રતાડિત દેશોને આનો લાભ થશે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જના લીધે ક્લાઇમેટ ચેન્જના લીધે કેવું કેવી હેરાનગતિ જે છે આપણને થઈ રહે છે વિશાલ ગોહિલ રેકોર્ડેડ નથી લાઈવ છે પણ હું બીજી બધી ચર્ચા કરવા જઈશ તો લેક્ચર લાંબો થશે બરાબર ચાલો ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક્સ કોરિડોર બરાબર હવે આ પણ મુદ્દાની બહુ મસ્ત ચર્ચા થઈ છે બરાબર હવે આ મુદ્દો શું છે એ આ તો બહુ સમજવા જેવો મુદ્દો છે બરાબર હવે કેવું છે કે વર્ષોથી ચાઇના જે છે એની ધાક ધમકી આજુબાજુના વિસ્તારમાં વધી ગઈ છે ચાઈનાની એક જ નીતિ છે સિંગલ પોલિસી છે ચાઇનાની ચાઇનાની નીતિ શું કે ગમે ત્યાં જવાનું પેલા હાલતું ચાઇનાની નીતિ ચાઇના રામજાણા કાંઠિયાવાડના ગામડાઓમાંથી આવું લાગે છે અમુક અમુક જગ્યાએ બધે નહીં આવું અમુક અમુક જગ્યાએ કેવું થતું કે તમે વ્યાજવા રૂપિયા લેવા જાઓ ને એટલે તમને આપે જો તમારી પાસે જમીન મકાન કંઈક હોય સારું એવું તો તમને આપે તમારે લાખ જોતા હોય તો દોઢ લાખ આપે અને પછી તમને કહી નહીં ઘણા વર્ષો સુધી ભાઈ પાછા લાવો અને એની પછી વ્યાજે તમારી પાસે ન માગે પાંચ સાત વર્ષ સુધી વ્યાજે ન માગે ને તમારી પાસે મુદલ ન માગે એની પછી સીધા પાંચ છ વર્ષ પછી આવીને એમ કે આટલા લાખ રૂપિયા મુદ્દલ થાય એટલે ઓયલાના હાજા ગગડી જાય આવું તો કોઈ કંડિશનમાં ભેગું થાય એવું નહીં તો પછી એમ કે પછી ઓલી રોડ ટચવાળી વાળી દહ વીઘા પડીને એ થોડુંક ખાતે થઈ જાય બરાબર એટલે ચાઇનાનું આવું કામકાજ છે એ જેટલા રૂપિયા જોતા હોય ને એટલા રૂપિયા આપે સામે જોયું નહીં કે આ માણસને દેવા જેવા છે કે નથી દેવા જેવા એ દઈ દે જેટલા જોઈએ એટલા દઈ દે પછી માગી નહીં થોડાક વર્ષને પછી એમ કે ઓલો ટાપુ જોશે ઓલું તમારું એરપોર્ટ લાવો ઓલો એકચ્યુઅલીમાં રોડ સારો છે ઓલા પર્વત ઉપર અમારે ખનન કરવું છે આવું બધું ચાઇના ખૂબ કરે છે એટલે આ ચાઇનાનું આજે કાઉન્ટર કરવા માટે એક નવું આયોજન જે છે એ વિશ્વ કરી રહ્યું છે બરાબર એની અંદર જે મેઇન આને આયોજન કરનાર છે એ દેશ છે અમેરિકા કારણ કે એને પણ હવે શું કરવું છે કે ચાઇનાને આજે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે ચાઇનાનો આખો એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે સમજાવું તમને અહીંયા જ છે અહીંયા આપણું ચાઇના છે ચાઇનાનો અહીંયા આપણી પાછળથી ઉપરથી નીકળે છે આખો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અને અહીંયા ઠેઠ ગ્રીસ સુધી જાય છે બરાબર ને અહીંયા એનો એક ફાટો જે છે પાકિસ્તાનમાંથી પણ આવી રીતે નીકળે છે સી પેકના નામથી ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના નામથી એક અહીંયા આપણી બાજુમાંથી પણ નીકળે છે મેઇનલી આને સિલ્ક રૂટ કહેવામાં આવે છે ચાઈનાનો જે આ રૂટ છે એ એની અંદર એ તુર્કીનો પણ સમાવેશ કરે છે ને આવી રીતે આખો એક રૂટ બનાવે છે આ રૂટ દ્વારા ટ્રેડિંગ કરશે ચાઇના વિશ્વના યુરોપના દેશો સાથે આ રૂટ દ્વારા ટ્રેડિંગ કરશે આની અંદર રોડ હશે અને આની અંદર રેલવે હશે આને કાઉન્ટર કરવા માટે ભારત અને અમેરિકાએ એક નવો ચાલ ચિલ્લો છે ભારતને અમેરિકા કંઈક કામ કરો નો રોડ આપણે બનાવો નહીં આપણે એક કામ કરીએ રેલ પ્રોજેક્ટ લઈને આવીએ રેલવે બનાવો અને પોર્ટ બનાવો તો ભારતથી સામાન નીકળશે અને સીધો જશે યુએઈ બરાબર છે યુએઈથી રેલવે હશે રેલવે દ્વારા અહીંયા સાઉદી અરેબિયા થઈ અને અહીંયા ની અંદર ની અંદર જે પોર્ટ છે આ પોર્ટનો ઉપયોગ કરી અને અહીંયાથી પાછો આ બધો સામાન જે છે એ યુરોપના દેશોની અંદર પહોંચાડવામાં આવશે અને યુરોપ એની પછી આ મિડલ ઈસ્ટ બરોબર અને એની પછી આ ભારત છે તો કોઈ પણ દેશ જે છે હવે કોણ દાખલા તરીકે ઇન્ડોનેશિયા છે થાઇલેન્ડ છે આ બધા દેશ શું કરશે બાંગ્લાદેશ છે એ બધા અહીંયા મુંદ્રા આવી જશે અને આખો આખો પ્રોજેક્ટ મુંદ્રાથી ચાલુ થાય છે એ બધા મુંદ્રા આવી જશે મુંદ્રા પોતાનો સામાન મૂકી દેશે અને અહીંયાથી જે આ રૂટ ઉપર જ્યાં પહોંચાડો હોય ત્યાં પહોંચી જશે એટલે એ દરમિયાન ભારત જે છે શું બની જવાનું છે હવે બરાબર ભવિષ્યના વર્ષોની અંદર ભારતનો વિકાસ તેજ થઈ જશે ભારત જે છે હવે એક્સપોર્ટ હબ બનવાની તૈયારીમાં છે બીજું શું છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આ વિસ્તારની અંદર ખૂબ અભાવ છે આપણને લાગે તો થાતું થું અત્યાર સુધી કર્યું કેમ નહીં એ જ વાત છે આ વિસ્તારની અંદર પોટેન્શિયલ જે છે વેપારનું ખૂબ મોટું છે બરાબર બહુ મોટું પોટેન્શિયલ છે પણ આ વિસ્તારની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ જેવું ટ્રેડ માટે જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધી નહોતું જો એક વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય આપણા ગામની અંદર ખાલી એક રેલવે સ્ટેશન બની જાય તો પણ આપણા ઇકોનોમીની ગામની ઇકોનોમીમાં કેટલો ફેરફાર આવી જતો હોય છે બરોબર આપણા જે ગામના વેપારીઓ હોય એમને સામાન પછી મોંઘોનો ન મગાવવો પડે ટ્રેન આવી જાય તો ટ્રેનમાં સસ્તો સામાન ગમે ત્યાંથી એ મગાવી શકે તો સાગ બકાલું પણ સસ્તું ટ્રેનની અંદર તમે ટ્રાન્સપોર્ટ કરી શકો એક નાની એવી ટ્રેન એક નાના એવા ગામ

તો આ જે છે પોટેન્શિયલ આની અંદર ખૂબ વધારે છે તો આ પ્રોજેક્ટને કયો પ્રોજેક્ટ કહેવામાં આવે છે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર અને આની અંદર આપણી કરતાં વધારે રસ અમેરિકાના છે કે આ પ્રોજેક્ટ ડેવલપ થાય અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે એમણે કીધું છે કે આ પ્રોજેક્ટ ડેવલપ થાય એના માટે અમે જી જાનથી મહેનત કરશું અને પહેલાં જેવું નથી આ વખતે કે દર વખતે આપણે પ્રોજેક્ટની જાહેરાત કરીએ છીએ અને એની પછી પાંચ દસ વર્ષ પ્રોજેક્ટ ઉપર કાંઈ થતું નથી આ પ્રોજેક્ટની જાહેરાત કરતાની સાથે એવી જાહેરાત કરવામાં આવી કે હવે સાઠ દિવસની અંદર પાછી જ જેટલા દેશને રસ હોય આ પ્રોજેક્ટની અંદર એ બધા દેશોની મિટિંગ પાછી કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ ઉપર નક્કર કરાર સાઇન કરવામાં આવશે સાઠ દિવસની અંદર આવી જાહેરાત સાથે આ પ્રોજેક્ટ આવ્યો છે મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર આ તમે જોવો છો પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ આખો બરોબર પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ અને આ છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર આમાં તમે બાઇડન જોઈ શકો છો આ યુએઈ ના નેતા છે અહીંયા તમે સાઉદીના નેતા જોઈ શકો છો બધા જ દેશના નેતાઓ અહીંયા બેઠા છે અહીંયા તમે પાછળ ફ્રાન્સના મેક્રોન અહીંયા છે બરોબર આ બધા નેતાઓ અહીંયા બેઠા છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે કે ઉર્જા ઉત્પાદનો સહિત સંકળાયેલ દેશો વચ્ચે વધુ વેપાર સક્ષમ બને તે ચીનના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ માટે મહત્વકાંક્ષી કાઉન્ટરમાંનું પણ એક કાઉન્ટર હોઈ શકે તો ચીનનું જે પ્રો પ્રોજેક્ટ છે એનું આ કાઉન્ટર પ્રોજેક્ટ આપણે બનાવ્યું છે આ પ્રોજેક્ટ જે છે એ ખંડ અને સંસ્કૃતિઓમાં એક લીલી અને ડિજિટલ પુલ તરીકેનું કામ કરશે તો ત્રણ ખંડોને જોડે છે બરાબર એશિયાથી લઈ બરાબર છે અહીંયા મધ્ય એશિયા સુધી જાય છે મધ્ય એશિયાથી યુરોપમાં જાય છે બરાબર અહીંયાથી પછી આનો એક ફાટો આપણે આફ્રિકામાં પણ કાઢશું બરાબર આફ્રિકાને પણ આની અંદર જોડવામાં આવશે બરાબર આફ્રિકાની અંદર સાઉથ આફ્રિકા સુધી કદાચ આનો ફાટો જઈ શકે છે તો આખો જે આ ટ્રેડ રૂડ છે એ અલગ અલગ ખંડોને જોડે છે બરાબર અલગ અલગ સંસ્કૃતિઓને જોડે છે તો આને ખંડ અને સંસ્કૃતિઓમાં એક લીલો અને ડિજિટલ પુલ તરીકે આને ઓળખવામાં આવે છે એની પછી યુરોપિયન યુનિયન કમિશન સોરી યુરોપિયન કમિશનના પ્રમુખ જે છે ઉર્સુવા વોન ડેર લેયન એમના દ્વારા આ જે આખો પ્રોજેક્ટ છે આખો જે દસ્તાવેજ છે એ તૈયાર કરવામાં આવ્યો છે અને રેલ લિંક તેમજ વીજળી કેબલ હાઇડ્રોજન પાઇપલાઇન રેલ લિંક બરાબર અને પોર્ટ્સ દ્વારા કનેક્ટ કરવામાં આવવાનો છે ચાલો એની પછી રાષ્ટ્રપતિ બાઇડનના મુખ્ય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે તો કે આની અંદર ત્રણ પ્રકારના ફાયદાઓ થવાના છે ઉર્જાના વધતા પ્રવાહ અને ડિજિટલ સંચાર સામેલ કરીને દેશોમાં સમૃદ્ધિ વધશે આ પ્રોજેક્ટના લીધે બીજો ફાયદો એ થવાનો છે કે આ પ્રોજેક્ટ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિકાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને પહોંચી વળવામાં મદદરૂપ થશે તો જે દેશો હજી સુધી પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપ નથી કરી શક્યા એ દેશો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરશે અને ત્રીજું શું છે તે મધ્ય પૂર્વમાંથી બહાર આવતી અશાંતિ અને અસુરક્ષા ઉપર તાપમાનને નીચું કરવામાં મદદરૂપ થશે મધ્ય મધ્યપૂર્વ મતલબ કે સીરિયા એ જે આખો પટ્ટો છે ઈરાકવાળો જ્યાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે ત્યાં પણ આના લાભ પહોંચશે તો ત્યાં પણ આ બધી પ્રવૃત્તિઓ ધીમી થઈ જશે તાપમાન ઠંડુ થઈ જશે આ બધી પ્રવૃત્તિઓનું બીજું શું છે કે નિમ્ન આવક ધરાવતા દેશ છે હવે આફ્રિકાના દેશોની અંદર એ લોકોની ઈચ્છા છે જ કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને આવો રોડ હોય આવી રીતે માલસામાનની અવર જવર થાય પ્રોબ્લમ શું છે પૈસા નથી લોકો પાસે પૈસા કોણ દેશે અમેરિકા એને જાહેરાત કરી દીધી છે પૈસા અમે દેશું તમે ખાલી કામ કરો ધંધો કરો બિઝનેસ કરો બસ ચીનનો પ્રોજેક્ટ ન હાલવો જોઈએ આ બધું ઈર્ષામાં હાલે છે સમજ્યા તમે ઈર્ષાની અંદર માણસ ગમે કરે ચીનનો પટ્ટો ન હાલવો જોઈએ આપણો પટ્ટો હાલવો જોઈએ તમે તમે ત્યારે પૈસાની ચિંતા કરો ને ભગવાને ખૂબ દીધા છે આવું અમેરિકાએ કીધું છે એની પછી મોદી સાહેબે શું કીધું હતું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ઇન ઇન્ડિયા મોદી સાહેબે એ પણ જણાવ્યું કે ભાઈ ભારતની અંદર જામનગર જે ગુજરાતની અંદર આવ્યું છે અને કોમેન્ટ બોક્સમાં લખો તો ભાઈ કેટલા છો તો આયુષ મંત્રાલય હેઠળ જામનગરની અંદર જે છે એક સંસ્થા બનાવી રહ્યું છે આ સંસ્થાનું નામ છે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બરોબર કોણ બનાવી રહ્યું છે તો કે ડબલ્યુ એચ ઓ બનાવી રહ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ આ સંસ્થા બનાવી રહ્યું છે ડબલ્યુએચ આ વિશ્વની અંદર એકમાત્ર આ સંસ્થા છે એવું નહીં કારણે બહુ બધા બનાવ્યા છે આવા સેન્ટર તો ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન મતલબ કે પરંપરાગત દવાઓ માટેનું વૈશ્વિક સેન્ટર એ જામનગરની અંદર બનવાનું છે આવું મોદી સાહેબે કીધું અને મોદી સાહેબે એવું પણ કીધું કે ભાઈ આ સેન્ટર બને છે જેને આવું હોય એ દવા ઈલાજ કરાવવા આવજો અને આ સેન્ટર બનશે એની અંદર અમને ખૂબ રસ છે અને આ દિશાની અંદર વધારેમાં વધારે કેમ આપણે કામ કરી શકીએ એ પણ આપણે જોવાનું છે એટલે આ મુદ્દો પણ તમને એક્ઝામની અંદર આવી શકે છે ડબલ્યુ એચ દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ભારતની અંદર બની રહ્યું છે જામનગર ખાતે બની રહ્યું છે અને વિશ્વનું એકમાત્ર આ છે ચાલ એની પછી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની વાત કરીએ તો આખા વિશ્વની અંદર અઠ્યાસી ટકા લોકો જે છે ને એ પરંપરાગત દવાઓ લે છે એ ભલે ચીનમાં રહેતા હોય યુરોપમાં રહેતા હોય કે કોઈ પણ અમેરિકામાં રહેતા હોય લોકો પહેલી પ્રાયોરિટી પરંપરાગત દવાઓને આપે કે જે બાપ દાદાઓથી ચાલી આવતી દવાઓ હોય એમને બરાબર એટલે અઠ્યાસી ટકા લોકો પરંપરાગત દવાઓ લે છે જેની અંદર હર્બલ દવા હોય એક્યુપંચર હોય યોગ હોય સ્વદેશી ઉપચાર પદ્ધતિ હોય અલગ અલગ દેશની અલગ અલગ તો આ પ્રમાણે ડબલ્યુએચએ રિપોર્ટ આપ્યો છે કે એકસો સિત્તેર સભ્ય દેશોએ પોતાના દેશમાં પરંપરાગત દવા હોવાના પુરાવાઓ રિપોર્ટ જે છે એ ડબલ્યુએચને આપ્યા છે અને ને વિનંતી કરી છે કે ભાઈ આ જે પરંપરાગત દવાઓનો ઉદ્યોગ વિકસે આ લોકોને લાયસન્સ મળે આ લોકો પણ પરંપરાગત દવાઓની ક્ષેત્રની અંદર ખૂબ ઊંચાઈએ પહોંચી શકે આના માટેના સ્ટાન્ડર્ડ હજી સુધી એ બનાવ્યા નથી તો પ્લીઝ ડબલ્યુએચઓ તમે આ પરંપરાગત દવાઓને લગતા સ્ટાન્ડર્ડ્સ બનાવો ધારાધોરણો બનાવો જેથી અમે આને અમારા દેશમાં લીગલાઈઝ કરી શકીએ બરાબર તો આવું ડબલ્યુએચને એકસો સિત્તેર દેશે વિનંતી કરી છે મોદી સાહેબે મુદ્દો પકડી લીધો મોદી સાહેબ કે સ્ટાન્ડર્ડ બનાવવા જ જોઈએ જામનગરમાં તમે ખાલી ઇન્સ્ટિટ્યૂટ બનવા દો સ્ટાન્ડર્ડને બધું બનાવશો બરાબર છે એટલે મોદી સાહેબે આ મુદ્દા ઉપર ચર્ચાઓ કરી એની પછી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની અંદર આપણને ફાયદાઓ શું થશે બરાબર આના મુદ્દે તમને પ્રશ્ન પણ આવી શકે છે તો સમગ્ર વિશ્વની અંદર એક તો આપણી સંસ્કૃતિ જૂની બરાબર છે આપણે કંઈ નહીં આ કંઈ ઊંધેડા વાળી સંસ્કૃતિ તો છે નહીં ચીનકાની જેમ બધાને આપણી સંસ્કૃતિ ઉપર ભરોસો છે તો એક તો આપણી સંસ્કૃતિ જૂની સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓનું સ્થાન આપવા માટે પરંપરાગત દવાઓને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો ઉપર આપણે નેતૃત્વ કરી શકશું પરંપરાગત દવાઓની ગુણવત્તા સલામતી અસરકારકતા સુલભતા અને તર્કસંગતતાના ઉપયોગની આપણે ખાતરી કરવાના સ્ટાન્ડર્ડ્સ બનાવી શકશું સંબંધિત ટેકનિકલ ક્ષેત્રો સાથેની પદ્ધતિઓના ધોરણો માર્ગદર્શિકા વિકસાવી પછી ડેટા બેંક વર્ચ્યુઅલ લાઇબ્રેરી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ આ બધું જ આપણે આ ટેલિમેડિસિન ક્ષેત્રની અંદર ભારત જે છે એ કરી શકે એમ છે તો ભારતે આ ક્ષેત્રની અંદર પોતાનું થોડું પ્રદર્શન હજી બેટર કરવું જોઈએ ચાલો એની પછી મોદી સાહેબે શું કીધું તો મહિલાઓની વાત તો આવે જ બરાબર મહિલાઓની વાત કરી મોદી સાહેબ કે ભાઈ તમે શું સમજો છો ભારતની નારીઓને ચાલો જેટલી પણ નારીઓ હોય કોમેન્ટ બોક્સની અંદર એક વખત કોમેન્ટ કરી નાખે તો ભારતની નારીઓની વાત આવી છે મોદી સાહેબે ભારતની નારીઓની વાત કરી છે ભાઈ જી ટ્વેન્ટીની બેઠકમાં બધાની સામે વાત કરી છે કે તમે શું સમજો છો ભારતની નારીઓને ભારતની નારીઓ એટલે અદ્ભુત છે અદ્ભુત એટલે અત્યંત અદ્ભુત છે બરાબર ભારતની અંદર પિસ્તાલીસ ટકા જે સ્ટેમ ક્ષેત્ર છે સ્ટેમ એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ જે આટલા જે વિજ્ઞાનને લગતા ક્ષેત્ર છે આની અંદર જે ગ્રેજ્યુએશન થાય છે ગ્રેજ્યુએશનમાં પિસ્તાલીસ ટકા ભારતની નારીઓ છે કેટલા ટકા પિસ્તાલીસ ટકા ભારતની નારીઓ છે પહેલાં ચાલીસ ટકા હતી બે હજાર દસમાં અને ઓગણીસો ચોરાણું માં માત્ર ચોત્રીસ ટકા ભારતીય નારીઓ જે છે એ આ ક્ષેત્રની અંદર ગ્રેજ્યુએશન કરતી હતી પણ હવે અમે એની અંદર બેટી પઢાવો બેટી પઢાવો બરાબર છે આ યોજના શરૂ કરી છે બરાબર એટલે પછી હવે જે નારીઓ છે એ આગળ આવી ગઈ છે બરાબર ને ચાલો તો મોદી સાહેબે નારીઓના ખૂબ વખાણ કર્યા છે યાદ રાખજો આ આંકડાઓ મહિલાઓને વધતા જતા વિકાસના સૂચક છે મતલબ કે મહિલાઓનો વિકાસ દેશમાં થઈ રહ્યો છે મહિલાઓ ભણી કરી રહી છે અને આ નારીઓ જો આ ક્ષેત્રની અંદર ગ્રેજ્યુએશન કરી રહી છે મતલબ કે આ ક્ષેત્રની અંદર એ લોકો નોકરી પણ મેળવશે નોકરી પણ મેળવશે તો આ ક્ષેત્રનું નેતૃત્વ પણ નારીઓ દ્વારા કરવામાં આવશે ક્યારેક ને ક્યારેક તો અલગ અલગ ક્ષેત્રમાં ભારતની અંદર નારીઓ જે છે નેતૃત્વ કરી રહી છે જે વિકસતા દેશો છે એ આની અંદરથી કાંઈક શીખી શકે છે એની પછી બીજી સંસ્થાઓને એમને આહવાન કર્યું કે જે આ બીસીસીઆઈસી સંસ્થા છે આઈસી આઈસીસી સંસ્થા છે પછી અલગ અલગ લેવલના ઇન્ટરનેશનલ જે બધા ફેડરેશન છે ફિફા છે તો આ લોકો પૈસા કમાય છે ધોમ બરાબર છે બહુ ભયંકર લેવલના પૈસા કમાય છે તો મોદી સાહેબે કીધું કે જેટલા પણ ઇન્ટરનેશનલ કક્ષાના આ ફેડરેશન છે સ્પોર્ટ્સને લગતા એમને જે આ ગ્લોબલ સાઉથનો પટ્ટો છે કે જેની અંદર ગરીબી રેખાવાળા દેશો છે આ દેશોની અંદર મહિલાઓ સ્પોર્ટ્સ આમાં પણ પાછી મહિલાઓને યાદ કરી છે કે જે મહિલાઓ જે છે એ સ્પોર્ટ્સ માટે રમી રહી છે સ્પોર્ટ્સ રમી રહી છે એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પાંચ ટકાનો ખર્ચો કરવો જોઈએ પોતાની જેટલી પણ કમાણી હોય એ કમાણી તમે પંચાણું ટકા પોતાની પાસે રાખો પણ તમારું પણ કાંઈક દાયિત્વ બને છે આ ગરીબ દેશો પ્રત્યે તો ગ્લોબલ સાઉથના દેશોમાં મહિલા સ્પોર્ટ્સ માટે પાંચ ટકા પૈસા ખર્ચો અને ત્યાં બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો જેથી ગ્લોબલ સાઉથની મહિલાઓ પણ ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જે છે એ લાવી શકે આના માટેની વાત કરી છે કોના માટે તો કે વિશ્વની સ્પોર્ટ્સ લીગને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ લીગને આવી જાહેરાત કરી છે એમને મતલબ કે સૂચના પેલું શું કહેવાય કે સલાહ આપી છે કે આવું કરી શકાય એમ એની પછી ગ્લોબલ બેંક મોદી સાહેબે આની વાત કરી છે કે ભાઈ આ બનાવો અને આમાં અમને રસ છે અને કહેતા હોય તો ભારતની અંદર બનાવો મોદી સાહેબે હા

એની પછી બે હજારને સુડતાલીસ સુધીમાં આપણે સિકલ સેલની નાબૂદી પણ કરવાની છે આવો ટાર્ગેટ પણ આપણે લીધો છે એની પછી એક બીમારી છે એન્ડોક્રાઇન ડિસઓર્ડર અને બ્રેસ્ટ કેન્સર તો વિશ્વની અંદર આના ખૂબ વધારે કેસ છે તો આને લગતી એક બેન્ક બનાવવામાં આવે ગ્લોબલ બેંક બરાબર જે આ ચાર ટોપિકને લઈને સ્પેસિફિક કામ કરે બરાબર જે દેશને આને લગતી જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી પાડે બરાબર અને આરોગ્યના ક્ષેત્રની અંદર એટલે કે હેલ્થ સેક્ટરની અંદર કામ કરવામાં આવે તો આ ગ્લોબલ બાયોબેન્કની રચના કરવામાં આવે અને આ જે ચાર રોગ છે એના દર્દીઓને કેન્દ્ર કેન્દ્ર સ્થાને રાખીને આ બેન્કની રચના કરવામાં આવે જેથી આ રોગના દર્દીઓ માટે વૈશ્વિક સહકાર ઊભો કરી શકાય છે બરાબર તો જ્યાં કોઈ જગ્યાએ ફા ફાઇનાન્સનો હોય ત્યાં ફાઇનાન્સ પૂરું પાડી શકાય કોઈ જગ્યાએ બીજી કાંઈ ટેકનોલોજીકલ હેલ્પની જરૂર હોય તો એને એ પૂરી પાડી શકાય મતલબ કે આખા વિશ્વના આ જે ચાર રોગો છે મેઇનલી છે આના દર્દીઓના માટે એક વૈશ્વિક લેવલનો સહકાર ઊભો કરી શકાય ભારત આ પ્રકારની બેંક બનાવવામાં ખુશી અનુભવશે એવું પણ તેમણે ઉમેર્યું કે જો બધાની ઈચ્છા હોય કે ભાઈ અમે બનાવી નાખીએ તો અમે બનાવી નાખીએ પણ પૈસા દેવાનું ભૂલતા નહીં વાત છે બરાબર ગ્લોબલ બાયો બેંક બનાવવાની વાત કરી આની પછી એક બીજો ઇનિશિયેટિવની પણ એમણે ચર્ચા કરી હતી કે વન અર્થ વન હેલ્થ મતલબ કે કોરોના આવ્યો તો કે ભાઈ કોરોનામાં તમે કયો હમ ખાઈને કયો તમારા કોના દેશમાં નથી આવ્યો અમારે આવ્યો ને તમારે આવ્યો બધાને આવ્યો તો હવે નવી કોઈ આવી બીમારી આવે ત્યાં સુધી આપણે શું શાંતિથી બેસીને વાતચીત જ કરવી છે કે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે તો વન અર્થ વન હેલ્થ અંતર્ગત આપણે કંઈક એવું બનાવીએ કે જેના અંતર્ગત જો ભવિષ્યમાં આવી મહામારી આવે તો એક દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજા દેશને કામ લાગે બીજા દેશનું ત્રીજા દેશને કામ લાગે બધા એકબીજાને સહયોગી બની શકીએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારથી બનાવીને રાખીએ તો નવી મહામારીમાં આપણને બધાને કામ લાગશે જેના દ્વારા આપણે વન અર્થ વન હેલ્થનો જે આ ઉદ્દેશ્ય છે એ સિદ્ધ કરી શકશું એની પછી ગ્લોબલ ટેલેન્ટ વિઝાની વાત કરી તો કે આપણે જી ટ્વેન્ટીના ના દેશ છે તો આપણે અંદરો અંદર નક્કી કરીએ કે ભાઈ વિશ્વના અલગ અલગ દેશોની અંદર અલગ અલગ સાયન્સના સેક્ટરમાં કયા સેક્ટરમાં સાયન્સના સેક્ટરમાં બરાબર વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર એટલે કે આઈટી ક્ષેત્ર છે બરાબર બીજા બધા મેથ્સના ક્ષેત્ર છે કેમેસ્ટ્રીનું ક્ષેત્ર છે ફિઝિક્સનું ક્ષેત્ર છે બીજા ઘણા બધા ક્ષેત્રો છે એન્જિનિયરિંગનું ક્ષેત્ર છે બીજા ઘણા બધા એવા ક્ષેત્રો છે બરાબર મેઇનલી તમે યાદ રાખી લો આઈઆઈટી આઈઆઈટીની અંદર જેટલા પણ ક્ષેત્રો છે ને એ બધા ક્ષેત્રો તો કે આપણે એક નવા વિઝા આપણે લોન્ચ કરીએ આ વિઝાને કહીએ ટેલેન્ટ વિઝા જે જી ટ્વેન્ટીના દેશો એકબીજાના સભ્ય દેશોના નાગરિકોને આપશે ટેલેન્ટ વિઝા જે વ્યક્તિ સાયન્સના બેઝ ઉપર એપ્લાય કરે કોઈ વ્યક્તિને અમેરિકામાં જવું છે કોઈને ફ્રાન્સમાં જવું છે મેઇનલી આની અંદર જવાવાળા આપણે જ છીએ બરાબર એન્જિનિયરોના ડઝનના ભાવે કિલોના ભાવે એન્જિનિયરો જો નીકળતા હોય ને આમ ક્વિન્ટલના ભાવે ટનના ભાવે એન્જિનિયરો આપણે જ કાઢીએ છીએ એટલે આ જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે પ્રતિભાવો છે એ આપણી કોલેજોમાંથી જ નીકળે છે તો આ જે પ્રતિભાવો છે આ તકો શોધી રહી છે બરાબર આ પછી તલાટીની અંદર તકો શોધે એના કરતાં અમને ક્યાંકની ટિકિટ આપીને ક્યાંક સારી જગ્યાએ પહોંચાડી દે બરાબર તો આમાં તો ફોર્મ ન ભરે એમ એમ ઈ કરીને બરાબર તો આ જે પ્રતિભાવો છે આ પ્રતિભાવોને કંઈક સારી જગ્યાએ સારું સ્થાન મળે બરાબર સાયન્સની પ્રતિભાવો છે એના માટે આ વિઝા આપણે એપ્લાય કરીએ જેથી કરીને મોદી સાહેબે શું કીધું કે આ જે વિજ્ઞાનની પ્રતિભાવો છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની પ્રતિભાવો છે એ જે દેશમાં જશે ને એ દેશની ઇકોનોમીને ગ્રો કરવામાં મદદરૂપ થશે બરાબર જે દેશની અંદર આ સાયન્સની પ્રતિભાવો જશે એ દેશની ઇકોનોમીની અંદર ગ્રો કરવામાં એને મદદરૂપ થશે એ દેશ ઇકોનોમિકલી આગળ આવશે આ બરાબર ટેકનોલોજી જેની અંદર વિકસે એ દેશ આર્થિક રીતે પણ આગળ આવે આ સ્વાભાવિક છે અને ભારતનું જે તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે આપણે મજાક કરીએ છીએ પણ ભારતનું ઉદાહરણ જોઈ લો કે આખી જે સિલિકોન વેલી છે આખી જે સિલિકોન વેલી છે એ આખી આખી સિલિકોન વેલી જે છે એ ભારતીયો ઉપર ધમધમી રહી છે અમેરિકાનું આખું આઈટી સેક્ટર છે ભારતીયો ઉપર ધમધમી રહ્યું છે બરાબર તો બધા દેશને આનો લાભ મળે એના માટે આ ટેલેન્ટ વિઝા ગ્લોબલ ટેલેન્ટ વિઝાની વાત જે છે મોદી સાહેબે કરી છે એની પછી જામ ટ્રીનિટીની વાત કરી છે જામ ટ્રિનિટી તો વોટ ઇઝ જામ ટ્રિનિટી જામ ટ્રિનિટી એટલે મોદી સાહેબે કીધું છે કે સાંભળી લો બધા બરોબર આ ક્ષેત્રની અંદર તો આપણે કાયદેસર છાતી કાઢીને ચાલીએ એવું જ છે બરાબર આની અંદર વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય કોઈ આપણી કરતાં આગળ નથી

ત્રણ વસ્તુ ત્રણ વસ્તુથી શું થઈ જાય તો કે ચમત્કાર થાય કેવી રીતે તો કે કરીને દેખાડું જે એટલે જનધન એકાઉન્ટ તમે પહેલાં તો ખોલી નાખો બધાના તમારે જે નામ દેવું એ દેજો તમારા દેશમાં બીજું કે એમને છે ને આધાર જેવું કંઈક આઈડી કાર્ડ હોય એની સાથે લિંક કરી નાખો બરાબર કે જે યુનિક આઈડેન્ટિફિકેશનવાળું તમારા દેશમાં કાર્ડ હોય ના હોય તો પછી બનાવ આવું યુનિક યુનિક આઈડેન્ટિફિકેશનવાળું કાર્ડ એને લિંક કરી નાખો અને આ બંનેને મોબાઈલ સાથે જોડી દો એટલે તમારે કોઈ સરકારને ચિંતા જ નહીં ઓટોમેટિક ઈ ગવર્નન્સ થઈ જાય શું થઈ જાય ઓટોમેટિક ઈ ગવર્નન્સ થઈ જાય તમારે કોઈ પણ વ્યક્તિના ખાતામાં પૈસા નાખવા છે ફટદાના પૈસા એના ખાતામાં પડે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બરાબર ને વચ્ચેમાં કોઈ ખાવાવાળું વાળું નહીં ભ્રષ્ટાચાર એકદમ ઝીરો એટલે જેટલા પણ વિકાસશીલ દેશો છો ગ્લોબલ સાઉથના એ સાઉથ આફ્રિકા બાજુ વાળુંના બરાબર છે આ બાજુના જે છે સાઉથ આફ્રિકા છે પછી નીચેના બધા દેશો સોમલિયા બોમલિયા આ બધા દેશો છે આ બાજુ ઇન્ડોનેશિયા છે શ્રીલંકા છે થાઇલેન્ડ છે આ બધા દેશોને કીધું ભાઈ જો કરવું હોય તો આ રીતે વિકાસ થાય બાકી ન થાય બધી વાતો છે બરાબર અને આપણું યુપીઆઈ છે આખા વિશ્વની અંદર વખણાય છે અમેરિકાની અંદર તમે જે તમને એવો વ્યામ છે કે તમે જે અત્યારે પેમેન્ટ કરો છો ને ઇઝીલી બરાબર આમ કરીને સ્કેન કર્યું નામ દહ રૂપિયા નાખીને આમ ટક દઈને માર્યું આ અમેરિકામાં પણ શક્ય નથી ફ્રાન્સમાં પણ શક્ય નથી જર્મનીમાં પણ શક્ય નથી ખાલીન ખાલી ભારતમાં શક્ય છે આ પણ યુપીઆઈના લીધે શક્ય છે આખા વિશ્વને અત્યારે ઈર્ષા આવે છે કે આવી રીતે ભારત આટલું ડિજિટલાઇઝેશન કેવી રીતે કરી શકે અને આની મદદથી જે કામ સુડતાલીસ વર્ષની અંદર પહેલાં થતું હતું એ કામ અત્યારે છ વર્ષમાં ભારતે કરીને દેખાડ્યું છે અને આવું ભારત નથી કહેતું વર્લ્ડ બેન્ક કહે છે કે જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું જોઈએ આ બધી નેટ પેમેન્ટ માટે એ પેમેન્ટ માટે જે સુડતાલીસ અડતાલીસ પચાસ વર્ષમાં જે બધા દેશો કરી શકે એ કામ ભારતે માત્ર છ વર્ષમાં કર્યું એટલે મોદી સાહેબે કીધું કે આ ચમત્કાર જામ ટ્રિનિટીનો છે તમે જનધન આકાર પહેલાં તો તમારી જે દેશની પબ્લિક છે એને પહેલાં તો બેન્ક એકાઉન્ટ સાથે જોડો એની પછી એને એક આઈડી સાથે જોડો અને એની પછી એને મોબાઈલ સાથે જોડી દો અને પૈસાનું પેમેન્ટ કરવાનું શરૂઆત કરી નાખો દેશની અંદર બધી ડિજિટલ ઇકોનોમી થઈ જશે તો આ મોદી સાહેબે સાથી ઠોકીને કહી દીધું છે કે ભાઈ સર્વ સમાવેશ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતના ટેકનોલોજીના ઉપયોગ ઉપર પ્રકાશ પાડતા એમણે કીધું કે જામ ટ્રિનિટી એટલે કોણ તો કે જનધન બેંક એકાઉન્ટ આધારનો ઉપયોગ અને મોબાઈલ ફોન આ ત્રણેય ભેગા કરો એટલે વિશ્વ બેંકે એના અહેવાલમાં કીધું છે કે જે કામ સુડતાલીસ વર્ષમાં થાય એ અમે છ વર્ષમાં ગ્રીન દેખાડ્યું છે તો જે દેશો અત્યારે વિકાસ કરવાના હોય જે આફ્રિકન દેશોનો વિકાસ કરવો હોય તો અમારી પાસે આવો અમે શીખવાડું કેવી રીતે વિકાસ થાય બરોબર એટલે ભારત એક વૈશ્વિક નેતા તરીકે આ બાબતમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે અને મેઇન્સની અંદર આનો પ્રશ્ન આવી શકે એમ છે સો સો ટકા આવશે ભવિષ્યની અંદર કોઈ પણ મેન્સમાં આવી શકે છે આ આ મોડલનો ઉપયોગ કરીને ભારતે છેલ્લા એક દાયકામાં જરૂરિયાતમંદ લોકોના બેંકના ખાતામાં ત્રણસો બિલિયન ડોલર ટ્રાન્સફર કર્યા છે

ખોટા માર્ગે જતા બજાવ્યા છે મતલબ ગુજરાત સરકારનું એક વર્ષનું બજેટ થયું ગુજરાત સરકારનું એક વર્ષનું બજેટ જે છે એ સરકારે આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી બચાવ્યું છે આ મોડલ જે છે એ ગ્લોબલ સાઉથ માટે ખૂબ ઉપયોગી છે બરોબર જેટલા પણ ગરીબી વિકાસશીલ દેશોના લોકો છો તો આવી જાઓ અમે તમને શીખવાડીએ આ મોડલ કેવી રીતે ડેવલપ થાય એની પછી નારી શક્તિ ફરતી આવી ગઈ છે ભાઈ બરાબર છે નારી શક્તિ તો મહિલા સ્વસહાય જૂથો તો મોદી સાહેબ એવું કીધું કે તમે ભારતની મહિલાઓને સુધારો બરાબર છે એક તો એ પિસ્તાલીસ ટકા છે સ્ટેમ ક્ષેત્રોમાં પણ ભારતની મહિલાઓ એ સ્વસહાય જૂથો ખોલી ખોલી અને પોતાના બિઝનેસ શરૂ કર્યા છે ગામડે ગામડે કેટલી મહિલાઓ તો નવ કરોડ મહિલાઓએ ભારતની નવ કરોડ મહિલાઓએ સ્વસહાય જૂથો બરાબર અભિયાનની અંદર જોડાઈને નાના વ્યવસાયો આગળ લઈ જઈ રહી છે અને ભારતના વિકાસને એક નવી દિશા જે છે ભારતની મહિલાઓ આપી રહી છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓનું નેતૃત્વ જે છે એ જોઈ શકીએ છીએ બરાબર છે મહિલાઓ હવે જે માત્ર જે છે એ પરિવારનું ચાલક બળ આ પરિવાર જે છે એ ખાલી રસોઈની અંદર નથી બરાબર પરિવારનું આખું એક ચાલક બળ જે છે એ બની ગઈ છે વુમન પાવર છે ક્લિયર છે ચાલો મને છે ને હા મહિલા પાવર બહુ મને છે ને હું નાનો હતો ને મારો હું ના બહુ નાનો હતો ને ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા બરાબર પછી મને મોટો પણ મારા મમ્મીએ કર્યો છે ભણાવ્યો પણ એમને છે ગણાયો પણ એમને છે અને આજે જે કંઈ છું હું એમને લીધે છું બરાબર એટલે મહિલા પાવરની વાત આવે ને તો હું થોડોક ઇમોશનલ થઈ જાઉં બરાબર ચાલો એની પછી ક્રિપ્ટો મોદી સાહેબે વાત કરી છે ક્રિપ્ટો કરન્સીની મોદી સાહેબે શું વાત કરી છે તો ક્રિપ્ટો કરન્સીની મોદી સાહેબે એવી વાત કરી છે કે આજે આપણું વિશ્વ કેટલીક અન્ય સળગતી સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યું છે તો કઈ કઈ સમસ્યાઓનો આપણું વિશ્વ જે છે એ સામનો કરી રહ્યું છે તો આપણા તમામ દેશોના વર્તમાન તો અત્યારે ક્રિપ્ટોકરન્સી જે છે અને સાયબર સુરક્ષા જે છે એ બંને બહુ મહત્વના મુદ્દાઓ છે બરાબર છે તો ચાલો તો જેમ બેન સલગતા મુદ્દા છે કયા છે ક્રિપ્ટોકરન્સી અને સાયબર સુરક્ષા જે છે એ બે મહત્વના મુદ્દાઓ છે બરાબર છે એની અંદર સામાજિક વ્યવસ્થા નાણાકીય અને નાણાકીય સ્થિરતા ક્રિપ્ટોકરન્સીના નિયમન વૈશ્વિક ધોરણો વિકસાવવા પડશે તો હવે જો તમે ગમે એમ માનો બરાબર ભવિષ્યની અંદર હવે કંઈ આ નોટનું ચલણ હાલવાનું નહીં બહુ લાંબો ટાઈમ અને ધીમે ધીમે ક્રિપ્ટોકરન્સી આવશે આવશે ને આવશે એ હકીકત છે તમે ગમે એટલી એને રોકો બરોબર છે તમે અત્યારે બીટ કોઈનને રોકશો કાલ બીજા ચાર કોઈન આવીને ઉભા રહેવાના છે એને તમારે કાંઈક તો કરવું પડશે હવે તમે મેટા જે છે એ ક્રિપ્ટો કરન્સી બહાર પાડે છે બીજી કોઈ સારી મોટી કંપની છે એ ક્રિપ્ટો કરન્સી બહાર પાડે છે બધા પોતપોતાના નિયમો મુજબ ક્રિપ્ટો કરન્સી બહાર પાડે છે અને હવે જે છે હવે તમે કોઈ નિયમો નહીં બનાવો તો કેવી રીતે ચાલશે એટલે મોદી સાહેબે આની અંદર એવું કીધું ક્રિપ્ટોકરન્સી જે છે એની અંદર એક કામ કરો આપણે ઇન્ટરનેશનલ કક્ષાની જેટલી બેંકો છે બધી બેન્કોનું વ્યવસ્થિત નિયમન થાય એના માટે આપણે નિયમો બનાવ્યા છે જેને બેઝલ નિયમો કહેવામાં આવે છે બરાબર છે બેઝલ નિયમો કહેવામાં આવે છે તો આપણે એક કામ કરીએ ને ક્રિપ્ટોકરન્સીને કરન્સીને લીગલાઇઝ કરીએ અથવા તો લિમિટેડ માત્રામાં લીગલાઇઝ કરીએ કે જે લીગ અથવા તો લીગલાઇઝ નથી થઈ શકે એમ તો પછી આપણે બધા દેશો ભેગા મળીને કોઈ ક્રિપ્ટોકરન્સી ડેવલપ કરીએ અને એની પછી એ ક્રિપ્ટો કરન્સીનું નિયમન જે છે એ આપણે કેવી રીતે કરશું તો કે જે બેઝલ નિયમો આંતરરાષ્ટ્રીય કક્ષાના આપણે બનાવ્યા હતા એવી જ રીતે આપણે બેઝલ નિયમો જેવા જ ક્રિપ્ટો કરન્સી માટેના નિયમો બનાવી દઈશું અને એ પ્રમાણે એનું નિયમન થશે બરાબર તો આ વાત કરવામાં આવી છે તો આપણે આ દિશામાં વહેલી તકે નક્કર વિચાર કરવો પડશે બરાબર છે કે જો અને વૈશ્વિક સાયબર સુરક્ષા માટેનું માળખું જે છે એ તૈયાર કરવું પડશે જ્યારે આપણે દરેક દેશની સુરક્ષા અને દરેક દેશની સંવેદનશીલતાનું ધ્યાન રાખીશું ત્યારે એક ભવિષ્યની લાગણી મજબૂત થશે ચાલો એની પછી બેઝલની વાત કરીએ એમને તો બેઝલ શું છે તો કે બેઝલ સ્વિટ્ઝરલેન્ડનું એક શહેર છે બરાબર આની અંદર પણ ઓગણીસો ત્રીસની અંદર એક સમિતિની રચના કરવામાં આવી હતી બરાબર છે અને એક સમિતિ બની એને બેઝલ નિયમો આપ્યા બરાબર આ શહેરની અંદર એ સમિતિ બની હતી એને નિયમો આપ્યા આથી એને બેઝલ નિયમો કહેવામાં આવે છે બેન્કિંગ સુપરવિઝન પર બેઝલ કમિટી બેઝલ સ્વિટરલેન્ડમાં બીઆઈએસ ઓફિસમાં રાખવામાં આવેલી તો એને જે નિયમો આપ્યા એ બેઝલ સ્ટાન્ડર્ડ છે બેઝલ સ્ટાન્ડર્ડ શું છે બરાબર તો બધું જ તમને પીડીએફની અંદર એનો આખો ઇતિહાસ તમે વાંચી શકશો આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમને મજબૂત કરવા માટેના આ નિયમો જે છે એ છે આ વૈશ્વિક બેન્કિંગ નિયમોનું સંકલન આની અંદર કરવામાં આવે છે તો આ બેઝલ નિયમો છે શાંતિથી પીડીએફમાં વાંચી લેજો એની પછી સૌથી ઇમ્પોર્ટન્ટ આફ્રિકન યુનિયન તો આ આફ્રિકન યુનિયનના પ્રેઝિડેન્ટ છે અને બંને ગળે મળે છે અને આ પણ મારી જેમ ઇમોશનલ થઈ ગયા હતા મોદી સાહેબને ગળે મળ્યા પછી બરાબર છે એમણે પણ કીધું કે મોદીએ મને જ્યારે ગળે લગાડ્યો ત્યારે હું પણ ઇમોશનલ થઈ ગયો તો મને આ અપેક્ષા નહોતી કે ગળે લગાડશે આફ્રિકન યુનિયન એ આફ્રિકા ખંડ ઉપર સ્થિત પંચાવન સભ્યના પંચાવન દેશ ધરાવતું એક ખંડીય સંઘ છે બરાબર આફ્રિકન યુનિયન તો આની અંદર પંચાવન આફ્રિકાના દેશો છે આનું આખું યુનિયન છે અને આફ્રિકન યુનિયન કહેવામાં આવે છે બરાબર અને આ આફ્રિકન યુનિયન ગ્લોબલ સાઉથનો મોટો ભાગ છે મોટા મોટું ગ્લોબલ સાઉથ તો આ જ છે અને આજ ભારતે જ આની વકાલત કરી કે ભાઈ આને જી ટ્વેન્ટીની અંદર સામેલ કરો આના વગર જી ટ્વેન્ટી અધૂરી છે બરાબર આ છે આ ગરીબ લોકો છે તમે જે વિશ્વની અંદર ધનિક લોકોની વાત કરો છો એ બરાબર છે પણ આ ગરીબ લોકોનું કોણ વિચારશે તો મોદી સાહેબે એક નવી વાત પણ કરી કે ભાઈ આપણે જે વિકાસ કરવાનો છે એ વિકાસ આપણે જીડીપી સેન્ટ્રિક વિકાસ નહીં કરવાનો મની સેન્ટ્રિક વિકાસ નહીં કરવાનો આપણે જે વિકાસ કરવાનો છે એ વિકાસ કરવાનો છે હ્યુમન સેન્ટ્રિક ઇન ધ એન્ડ કોઈ પણ માણસનું ભલું થવું જોઈએ માણસોનું ભલું થવું જોઈએ લોકોનું ભલું થવું જોઈએ પૈસા ભેગા કરીને શું કરશો જો તમે પૈસા ભેગા કરો છો ને એના બદલાની અંદર કેટલાય ગરીબ દેશોનું તમે શોષણ કરી નાખો છો તો આ વિકાસને અમે વિકાસ માનતા નથી એવું મોદી સાહેબે કીધું અને આફ્રિકન યુનિયનને એડ કરવાની પ્રસ્તાવના આપી અને પછી આફ્રિકન યુનિયનને આપણે આની અંદર એડ કર્યું જી ટ્વેન્ટીનું કાયમી સભ્ય બની ગયું છે હવે આફ્રિકન યુનિયન જ્યારે પણ હવે જી ટ્વેન્ટીની બેઠકો થશે આફ્રિકન યુનિયન જે છે એને બોલાવવામાં આવશે કારણ કે હવે કાયમી સભ્ય છે આની અંદર પંચાવન આફ્રિકન દેશો આવેલા છે બેઠકમાં આફ્રિકન યુનિયનના પર્સન અઝાલી આસો માની એ ભાગ લીધો હતો તો આમનું નામ શું છે આમનું નામ છે અઝાલી આસોમાની આમનું નામ છે આફ્રિકન યુનિયનના ચેરપર્સન છે આફ્રિકન યુનિયનમાં કેટલા દેશો છે તો આ તમને જે નકશામાં દેખાય આ બધા જ દેશો આફ્રિકન યુનિયનના દેશો છે આ જેટલા પણ દેખાય ને પંચાવન ને પંચાવન દેશ આની અંદર જોડાયેલા છે બરાબર પંચાવન સભ્ય દેશો છે નવ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ લીબિયાની અંદર સિરટે શહેર આવેલું છે આ લીબિયાની અંદર જે સિરટે શહેર આવ્યું છે આની અંદર ઘોષણાપત્રની અંદર આફ્રિકન યુનિયનની જાહેરાત કરવામાં આવી હતી અને જેમાં આફ્રિકન યુનિયનની સ્થાપના માટે હાંકલ કરવામાં આવી અને એની પછી છવ્વીસ મે બે હજાર એકના રોજ એડિસ અબાબા ઇથોપિયાની અંદર આફ્રિકન યુનિયનની સ્થાપના બે હજારને એકમાં થઈ ઓગણીસો નવ્વાણુંની અંદર હાંકલ કરવામાં આવી કે આવું આપણે એક યુનિયન બનાવીએ કાચું કાચું કામ કર્યું ફોરમ બનાવ્યું એ અને પાકી જે આની સ્થાપના જે છે એ છવ્વીસ મે બે હજાર એકની અંદર કરવામાં આવી છે બરાબર અને બે હજાર બે માં રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આની શરૂઆત થઈ અને આને કામ કરવાની શરૂઆત જે છે ડરબનથી કરી બે હજાર ને બે ની અંદર સ્થાપના છવ્વીસ મે બે હજાર એક કામ કરવાની શરૂઆત જુલાઈ બે હજાર બે ડરબનથી કરવામાં આવી આફ્રિકન યુનિયનની સ્થાપના નવ જુલાઈ બે હજાર એટલે જ્યારથી કામ કરવાની શરૂઆત થઈ બરોબર જો આની સ્થાપનાનો ઇતિહાસ લાંબો છે ઓગણીસો નવ્વાણુંમાં કહેવામાં આવ્યું કે સ્થાપના કરીએ છવ્વીસ મેમાં સ્થાપના કરી અને કામ કરવાની શરૂઆત બે હજારને બેથી થઈ એટલે આની સ્થાપના જે છે એ બે હજાર બે માનવામાં આવે છે પ્રમુખ જે આ છે આના અઝાલી અસો અસો છે સભ્ય દેશ પંચાવન છે ઓબ્ઝર્વર દેશની સંખ્યા નવ છે માન્ય ભાષાઓ કેટલી છે તો માન્ય ભાષાઓમાં અંગ્રેજી અરબી ફ્રેન્ચ પોર્ટુગીઝ બરાબર સ્પેનિશ વાહલી અને અન્ય કોઈ પણ આફ્રિકન ભાષા હોય તો એ આફ્રિકન યુનિયનની માન્ય ભાષાની કેટેગરીમાં આવશે જીડીપી કેટલી છે આખે આખા યુનિયનની આખે આખા યુનિયનની જીડીપી છે બે ટ્રિલિયન બરાબર અને વસ્તી કેટલી છે આખે આખા યુનિયનની તો કે એકસોને કરોડ લોકો વસે છે અહીંયા બરાબર તો આફ્રિકન યુનિયનની વસ્તી છે એકસો બત્રીસ કરોડ લોકોની બે પોઇન્ટ અઠ્ઠાવન ટ્રિલિયનની જીડીપી છે ક્લિયર છે ચાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે વાસ્તવિકતા છે મોદી સાહેબે આની ઉપર શું વાતચીત કરી છે તો મોદી સાહેબે એવું કીધું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક રિયાલિટી છે આને આપણે રોકી નથી શકવાના અને આનાથી વિકાસના અલગ અલગ માર્ગો જે છે એ ખોજવામાં આપણે એકબીજાને કેવી રીતે સહયોગી બની શકીએ એ આપણે જોવું રહ્યું પરંતુ હવે ધીમે ધીમે વિકાસ તો થશે જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ પણ થશે હવે આના ફાયદા છે એમ આના નુકસાન પણ છે તો જો ખોટા હાથોમાં ખરાબ હાથોની અંદર જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે તો પછી આના વિનાશના ઘણા બધા આપણે માઠા પરિણામો ભોગવવા પડી શકે એમ છે તો આપણે શરૂઆતથી જ બધા દેશો ભેગા મળી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેના અમુક નીતિ નિયમો પ્રિન્સિપલ્સ જે છે તૈયાર કરી નાખીએ તો કેવું સારું કે જેથી એ પ્રિન્સિપલ મુજબ ચાલવાની જ લોકોને ટેવ પડી જાય તો મોદી સાહેબે કીધું છે કે આજે આપણી નવી પેઢીમાં નવી તકનીકો આવી રહી છે અભૂતપૂર્વ સ્કેલ અને ઝડપના આપણે સાક્ષી છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ આપણી સામે છે તો હવે આપણે ધ્યાન એ રાખવાનું છે કે જવાબદાર માનવ કેન્દ્રિત એઆઈ ગવર્નન્સ માટે એક માળખું તૈયાર કરીએ હવે આના એક તો આપણે ધારાધોરણ પણ નક્કી કરીએ બીજું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે આપણે જે ઈ ગવર્નન્સ છે કે જેની અંદર માણસોને કાઢી અને ખાલી ગવર્નન્સ કોમ્પ્યુટરની મદદથી આપણે કરીએ જેમ કે ડાયરેક્ટ બેનિફિટ ડાયરેક્ટ બેનિફિટની અંદર કોઈ માણસની બહુ જ ઓછી જરૂર પડે એઆઈ સિસ્ટમ દ્વારા વધારે કામ કરી શકીએ તો એની અંદર જે છે આપણે એક નવું માળખું તૈયાર કરીએ કે જેના વડે લોકો જે છે એમને વધારેમાં વધારે આપણે સુવિધાઓ આપી શકીએ ગવર્નન્સ જે છે એ એઆઈ આધારિત આપણે કરીએ બરોબર જવાબદાર માનવ કેન્દ્રિત એઆઈ ગવર્નન્સ માટે આપણે માળખું બનાવીએ એની પછી એમને એવું પણ કીધું કે જેવી રીતે ગૂગલના એમને નહીં કીધું આ હું કહું છું જેવી રીતે ગૂગલના એમને તો ખાલી એટલું કીધું કે એઆઈ પ્રિન્સિપલ્સ પણ આપણે સ્થાપીએ પણ એઆઈ પ્રિન્સિપલ્સ જે છે એ મળતા નથી એટલે ગૂગલ્સના મેં ચેક કર્યા ગૂગલ્સ પાસે એઆઈ પ્રિન્સિપલ્સ છે ગૂગલ જે કામ કરે છે એ એઆઈ પ્રિન્સિપલ્સ એને બનાવીને રાખ્યા છે કે અમે જે કામ કરીએ છીએ એઆઈ વિશે એ કેવું હોય તો કે સામાજિક રીતે લાભદાયી હોય અયોગ્ય પૂર્વાગ્રહ બનાવવાનું બનાવે નહીં અને એને મજબૂત પણ ના કરે સુરક્ષા સુનિશ્ચિત કરે બરાબર અને એના માટે અમે પરીક્ષણ પણ કરીએ છીએ લોકો માટે જવાબદાર હોય મતલબ કે જવાબદારી સાથે કામ કરે ડિઝાઇન કરતી વખતે ગોપનીયતાના સિદ્ધાંતો જે છે એનો સમાવેશ કરવામાં આવે ગોપનીયતાના કોઈની ગોપનીયતા ઉપર ત્રાપ ન મારવામાં આવે વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવામાં આવે અને આ સિદ્ધાંતોને અનુરૂપ જે લોકો કામ ન કરતા હોય એમની સાથે અમે એઆઈનું કામ નહીં કરીએ બરાબર છે આ જે સિદ્ધાંતોથી પર હોય જે લોકો બરાબર જેમ કે આતંકવાદી સંગઠનો તો આ સિદ્ધાંતો ઉપર કામ ના કરતા હોય તો એમને એઆઈની ટેકનોલોજી આપવાની નહીં તો આ ટાઈપના પ્રિન્સિપલ્સ એઆઈ માટે બનાવવા પડશે ટૂંક સમયમાં બધા દેશોએ બનાવવા પડશે આવી મોદી સાહેબે જાહેરાત કરી છે ચાલો એની પછી સાહેબે આંખ લાલ કરી નાખી આ વખતે સાહેબ કે ભાઈ હવે એક કામ કરો યુએનએસસીમાં કાં તો કાયમી સભ્ય રાખો કાં તમે નહીં કાં અમે નહીં બરાબર તમે ધારી શું રાખી છે વિશ્વની અંદર સૌથી વસ્તી વધારે વસ્તી અમારે વિશ્વની અમે હવે પાંચમી મોટી ઇકોનોમી બની ગયા છે વિશ્વની અંદર આર્મી અમારી પાસે ત્રીજા નંબરની સૌથી વધારે ટ્રેડ અમારો આવો તમે જુઓ લીડરશીપ જોવો કાંઈ ઘટે નહીં એવી છે તો તમે હજી અમને યુએનએસસીની અંદર કાયમી સભ્ય જ બનાવતા યાર તમે સમજી શું રાખ્યું છે એટલે મોદી સાહેબે કીધું કે વિશ્વ ઓગણીસો ને પંચાવનની અંદર પિસ્તાલીસની અંદર જે હતું પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલાં હતું એ વિશ્વ આજે નથી અને જે સંસ્થાઓ એમ માનીને ચાલશે કે પંચોતેર વર્ષ પહેલાં જે વિશ્વ હતું એ જ પ્રમાણે આપણે હવે વિશ્વને ચલાવવું છે તો આ વિશ્વ એમ ચાલશે નહીં અને ઉલટું એ સંસ્થાઓની પ્રાસંગિકતા પૂરી થઈ જશે જે તમે નવા નવા સંગઠનો બનતા અત્યારે જોઈ રહ્યા છો જે જી સેવન બન્યું જી જી ટ્વેન્ટી બન્યું અલગ અલગ કેટલા બધા નવા સંગઠનો બની ગયા છે આ એ વસ્તુના હાજરી પુરાવે છે હાનિ પુરાવે છે કે હા યુએન જે છે એને પોતાની અંદર બદલાવ લાવવા પડશે નહીં તો યુએન જે છે એ પોતાની પ્રાસંગિકતા ગુમાવી બેસ એનું કોઈ માન સન્માન સન્માન રહેશે નહીં અને નવા નવા સંગઠનો જે છે એમનું મહત્વ વધી જશે આવું મોદી સાહેબે કીધું ચાલો શું કીધું કે વિશ્વને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે વૈશ્વિક વ્યવસ્થા વર્તમાનની વાસ્તવિકતાઓને અનુરૂપ હોય તે જરૂરી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ તેનું ઉદાહરણ છે બરાબર છે કે એકાવન સ્થાપક સભ્ય હતા ત્યારે તમે એને જેમ ચલાવતા હતા એમ હવે ના ચાલે કારણ કે હવે સભ્ય દેશોની સંખ્યા બસો એ પહોંચવા આવી છે આની સિવાય શું કીધું કે યુએનએસસીમાં કાયમી સભ્યો હજુ પણ એના એ જ છે બરોબર ત્યારથી લઈને આજ સુધીમાં દુનિયાની દરેક બાબત બદલાઈ ચૂકી છે વાહન વ્યવહાર હોય કે સંદેશા વ્યવહાર હોય આરોગ્ય હોય કે શિક્ષણ હોય બધા ક્ષેત્રની અંદર પરિવર્તન આવ્યું છે અને નવા વૈશ્વિક માળખામાં આ પ્રતિબંધિત થવું જોઈએ તો તમારે પણ હવે આની અંદર અમને પર્મનન્ટ સીટ આલો યાર તો કુદરતનો નિયમ છે કે જે વ્યક્તિ આ મોદી સાહેબે કીધું છે એમના શબ્દો છે કે જે વ્યક્તિઓ અને સંસ્થાઓ બદલાતા સમય સાથે અનુકૂલન ચાલવામાં નિષ્ફળ જાય છે તે અનિવાર્યપણે તેમની સુસંગતતા ગુમાવે છે મતલબ કે એમની પછી કાંઈ વેલ્યુ રહેતી નથી આપણે ખુલ્લા મનથી વિચારવું જોઈએ કે શું કે પાછલા વર્ષોમાં ઘણા પ્રાદેશિક મંચો અસ્તિત્વમાં આવ્યા છે જેમ કે આ જી ટ્વેન્ટી છે સાર્ક છે આસિયાન છે આ બધા મંચો અસ્તિત્વમાં આવ્યા છે અને તે અસરકારક પણ સાબિત થઈ રહ્યા છે મતલબ કે એ લોકો ઇફેક્ટિવ પણ છે સારું કામ આપી રહ્યા છે તો હવે તમે નહીં બદલાવો તો પછી હવે શું થશે તો કે હવે તમારું જે પ્રાસંગિકતા છે તમે તો ગુમાવી બેસો એની પછી હ્યુમન સેન્ટ્રિક અભિગમ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તમે આ જોઈ રહ્યા છો કે આ ભય જે છે ઓનલાઈન પેમેન્ટ લે છે અહીંયા હોય આવું બરાબર ભાગે હવે રિક્ષાવાળા હોય કે કોઈ પણ તમે ગાંધીનગરની અંદર તો હું છે ને પૈસા ખીચામાં લઈને જ નહીં રખડતો ઘરે જાઓ ત્યારે તકલીફ પડે છે બરાબર કારણ કે ખબર જ નહીં રહેતી કે પૈસા લઈને નીકળવું પડે ઘરે એવું લાગે હવે ઘરે એવું થઈ ગયું છે ઘરે એવા બધા લગભગ ઓનલાઈન લઈ લે છે ક્યારેક કોઈક વખત તકલીફ પડે તો ભારત જે છે માનવતાના હિતમાં ચંદ્રયાન મિશનનો ડેટા દરેક સાથે શેર કર્યો છે એવી રીતે હવે શું માનવના હ્યુમન સેટ્રિક અભિગમ પણ અંતર્ગત જે આ બધું આવે છે કે ભાઈ દરેક સાથે ડેટા શેર કરો ચંદ્રયાનનો આપણા પૈસા આપણી ટેકનોલોજી પણ ચંદ્રયાનનો ડેટા લોકો સાથે શેર કરો તો આ હ્યુમન સેન્ટ્રિક છે બીજું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોદી સાહેબે જે છે એ ચકાચક બનાવ્યું છે એવું કીધું છે એમને કે વિશ્વની અંદર સુડતાલીસ વર્ષ લાગે કોઈ પણ દેશને કરતાં એ અમે છ વર્ષમાં કર્યું છે દૂરના ગામડાઓમાં પણ નાના પાયે વેપારીઓ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે તમે ગમે આવે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારે જાશો તમને ડિજિટલ પેમેન્ટની ચૂકવણીનો ઓપ્શન મળશે જે અત્યારે તમને વોશિંગ્ટનમાં નહીં મળે ન્યૂયોર્કમાં નહીં મળે પેરિસમાં નહીં મળે ફ્રાન્સમાં નહીં મળે એ ઓપ્શન તમને ભારતના નાનામાં નાના ગામડેની અંદર તમને મળશે બરાબર આવું ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતનું થઈ ગયું છે બરાબર મને ખુશી છે કે ભારતની અધ્યક્ષતામાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મજબૂત માળખા ઉપર સહમતી બની છે તો બધાએ સહમતી આપી છે કે હા તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે અને અમને તમારી મદદની જરૂર છે તમે અમને મદદ કરો બરાબર આવી રીતે વિકાસ માટે ડેટાના ઉપયોગ ઉપર જી ટ્વેન્ટીના સિદ્ધાંતો પણ સ્વીકારવામાં આવ્યા છે અને પછી મોદી સાહેબે ખુશી વ્યક્ત કરી છે કે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી એન્ગેજમેન્ટ ગ્રુપની રચના થઈ છે એની પણ અમને આનંદ છે બરાબર તો આ છે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી એન્ગેજમેન્ટ આ છેલ્લો મુદ્દો બરોબર અહિયાં પછી પૂરું થાય છે બરોબર થોડીક ચર્ચા કરીને પછી આપણે પૂરું કરી નાખશું તો સ્ટાર્ટઅપ ટ્વેન્ટી સ્ટાર્ટઅપ ટ્વેન્ટી ની વાત કરીએ તો આ બહુ મોટું યોગદાન છે અત્યારે સુધીમાં સિવિલ ટ્વેન્ટી બિઝનેસ ટ્વેન્ટી લેબર ટ્વેન્ટી અલગ અલગ છે અર્બન ટ્વેન્ટી અર્બન ટ્વેન્ટી હોય તો શું હોય અર્બન ટ્વેન્ટીની અંદર અર્બન એટલે કે શહેર તો અલગ અલગ શહેરના મેયર હોય એ બધા મેયરની મિટિંગ થાય એકબીજા સાથે ચર્ચા કરે એકબીજાના પ્રશ્નોનું સમાધાન કોઈ આપી શકતા હોય તો આપે બરાબર આવી બધી ચર્ચા થાય લેબર ટ્વેન્ટી હોય તો એ એકબીજા દેશના જે લેબરને લગતા સંગઠનો છે એ ભેગા થાય અને કામદારોના પ્રશ્નોની ચર્ચા કરે કે તમે કેવી રીતે સોલ્યુશન લાવો છો તમે કેવી રીતે લાવો છો અમારે શું કરવું જોઈએ આ બધી ચર્ચા થાય એની પછી અલગ અલગ મુદ્દાઓ છે દાખલા તરીકે ફાઇનાન્સ ટ્વેન્ટી તો એ સાયન્સ ટ્વેન્ટી તો સાયન્સ ટ્વેન્ટીની અંદર અલગ અલગ વિજ્ઞાનને લગતા લોકો અલગ અલગ દેશના ભેગા થાય અને એની ચર્ચા થાય બરાબર છે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી આપણે કીધું કે શરૂ કરવી જોઈએ શું કામ તો મોદી સાહેબે એવું કીધું કે ભાઈ વિશ્વની અંદર સ્ટાર્ટઅપ એ અત્યારની વાસ્તવિકતા છે સ્ટાર્ટઅપ હવે અત્યારે બધા દેશો કરી રહ્યા છે બધા દેશની અંદર યુવાનો સ્ટાર્ટઅપ કરે છે પણ સ્ટાર્ટઅપ નિષ્ફળ ઘણા વયા જાય છે એનું કારણ શું છે કે સ્ટાર્ટઅપ જે શરૂ થાય ત્યારે એને યોગ્ય વાતાવરણ યોગ્ય પોલિસીની જરૂર પડતી હોય છે જો તમે એને યોગ્ય વાતાવરણ આપો યોગ્ય પોલિસી આપો થોડીક શરૂઆતની અંદર થોડુંક ફાઇનાન્સ તમે એને થોડુંક બેકઅપ આપો બરાબર છે થોડુંક એને ટેક્સની અંદર છૂટછાટ આપો બરાબર છે થોડુંક એને ટેકનિકલ આસિસ્ટન્ટ આપો

એડ્રેસ કરવા માટે ગ્રુપ બનાવીએ સ્ટાર્ટઅપ ટ્વેન્ટી જેને અંદર સ્ટાર્ટઅપને લગતા લોકો દર વર્ષે ભેગા થશે અને એને લગતી આપણી જી ટ્વેન્ટીના દેશો માટેની પોલિસી અને એ બધી વસ્તુ ઉપર ચર્ચા કરવામાં આવશે તો સ્ટાર્ટઅપ ટ્વેન્ટી આ વર્ષથી શરૂ થઈ છે પહેલાં દસ એંગેજમેન્ટ ગ્રુપ હતા જેમાં એક આપણે વધારી દીધું છે આ વર્ષે હવે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી નવું એંગેજમેન્ટ ગ્રુપ બનીને ઉભરી આવ્યું છે તો ભારતના રાષ્ટ્ર અધ્યક્ષ ભારતના અધ્યક્ષ પણ અધ્યક્ષપણા દરમિયાન સ્ટાર્ટઅપ ટ્વેન્ટી જોડાણ જૂથની રચના એક મોટું પગલું છે આના લીધે આર્થિક પુનઃપ્રાપ્તિ પુનર્નિર્માણ અને વૃદ્ધિ માટેનું એન્જિન જે છે એ ભારત બની ગયું છે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી એ જી ટ્વેન્ટી બે હજાર ત્રેવીસના ભારતની પ્રેઝિડેન્શિયલ હેઠળ શરૂ કરવામાં આવેલી એ પ્રકારનું પ્રથમ સત્તાવાર જોડાણ જૂથ છે એન્ગેજમેન્ટ ગ્રુપ છે જોડાણ જૂથ એટલે એન્ગેજમેન્ટ ગ્રુપ થાય જોડાણ જૂથ એટલે કે એન્ગેજમેન્ટ ગ્રુપ વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો અવાજ તરીકે કામ કરશે આની અંદર વિશ્વ લેવલે સ્ટાર્ટઅપની અંદર જે કાંઈ મુદ્દાઓમાં તકલીફ આવતી હોય તો એનું જે મુદ્દાઓનો અવાજ ઉઠાવવાનું કામ જે છે ચર્ચા કરવાનું કામ છે તો એ આ પ્લેટફોર્મ ઉપર હવે ભવિષ્યમાં થશે આની આ જે પ્લેટફોર્મ છે એ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર નીતિઓ ફ્રેમવર્ક અને નિયમોમાં નવીનતા સાથે તાલમેલ રાખવાની કામ કરશે મતલબ કે ઇન્ટરનેશનલ કક્ષાએ સ્ટાર્ટઅપ માટેના જે નિયમો છે નીતિઓ છે એની ઉપર નિયમન કરવાનું સારી કેમ બેટર બની શકે એના માટેનું કામ આ કરશે અને આ બીજું શું કામ કરશે તો સ્ટાર્ટઅપની અંદર જરૂરિયાત કોની કોની હોય તો કે સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે સ્ટાર્ટઅપ કોર્પોરેટ રોકાણકારો ઇનોવેશન એજન્સીઓ અને અન્ય મુખ્ય ઇકોસિસ્ટમના જે શેર હોલ્ડર્સ છે આ બધા વચ્ચે સિનર્જી એટલે કે અનુકૂલન સાધવા માટેના એક પ્લેટફોર્મ તરીકે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી કાર્ય કરશે ચાલો તો પહેલાં આટલા એન્ગેજમેન્ટ ગ્રુપ હતા બિઝનેસ સિવિલ લેબર પાર્લામેન્ટ સાયન્સ સાઈ ટુ સ્ટાર્ટઅપ હવે નવું બન્યું સ્ટાર્ટઅપ ટ્વેન્ટી થિંક ટ્વેન્ટી અર્બન ટ્વેન્ટી વુમન ટ્વેન્ટી યુથ ટ્વેન્ટી બરાબર સાઈ ટ્વેન્ટી સાયન્સ ટ્વેન્ટી પાર્લામેન્ટ ટ્વેન્ટી લેબર ટ્વેન્ટી સિવિલ ટ્વેન્ટી બિઝનેસ ટ્વેન્ટી આવા ટોટલ દસ ગ્રુપ હતા હવે અગિયાર થઈ ગયા છે હવે છેલ્લો મુદ્દો હાવ અહીંયા પછી લેક્ચર જે છે એને પછી આપણે દસ મિનિટ પછી વિરામ આપી દઈશું ગાંધીનગરની અંદર કેટલી બેઠકો થઈ છે એ આપણા માટે મહત્વની છે ગુજરાતમાં કેટલી ટોટલ તો બસોથી વધારે બેઠકો થઈ છે કોઈ પણ માણસ યાદ રાખી શકે નહીં સંભવ નથી શક્ય નથી એટલે આપણે ગુજરાતની બેઠકો યાદ રાખીએ ગુજરાતની અંદર કેટલી બેઠકો થઈ છે ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક સૌ વખત કચ્છના ધોરડોમાં આપણે કરી હતી તો પહેલી બેઠક એ થઈ હતી બરાબર એની પછી એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગરમાં થઈ છે એની પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગરમાં થઈ છે એની પછી એનર્જી વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગરમાં થઈ છે ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની બેઠક ગાંધીનગરની અંદર થઈ છે ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નરની મિટિંગ ગાંધીનગરમાં થઈ છે મહિલા સશક્તિકરણ ઉપર મંત્રી સ્તરીય બેઠક ગાંધીનગરમાં થઈ છે આરોગ્ય અને નાણાં મંત્રીઓની સંયુક્ત બેઠક ગાંધીનગરમાં થઈ છે હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગરમાં થઈ છે હેલ્થ વર્કિંગ ગ્રુપની મંત્રી કક્ષાની બેઠક ગાંધીનગરમાં થઈ છે તો આટલી બેઠકો જે છે એ ગાંધીનગરની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે અને એની પછી સૌથી છેલ્લો અને મહત્વનો મુદ્દો દિલ્હી ડિક્લેરેશન જી ટ્વેન્ટી દિલ્હી ડિક્લેરેશન જે છે જાહેર કરવામાં આવ્યું છે તો આની અંદર શું પ્રોબ્લેમ હતી એ થોડીક સમજીએ મસ્તની વાત છે થોડુંક સમજીને પછી આપણે વિદાય લઈ લઈએ બરાબર તો દિલ્હી ડિક્લેરેશન શું છે તો આખી આ મિટિંગની અંદર બધી જ ચર્ચાઓ કરી બસો મિટિંગો કરી બધા એકબીજાને મળ્યા એની પછી એક ડિક્લેરેશન આવે મતલબ કે આખી ચર્ચા આખું વર્ષ ચાલ્યું એનું શું મતલબ શું એમ બરાબર છે તો એનું એક ફ્રેમવર્ક બનાવવાનું હોય એક આખું ભાષણ હોય એક ડિક્લેરેશન હોય જેની અંદર જેટલા સભ્ય દેશો છે વીસ સભ્ય દેશો છે તો વીસે વીસ દેશોની સહી જોઈએ તો એ ડિક્લેરેશન સો એ સો ટકા પાસ થયું આવું ગણાય જો ડિક્લેરેશન ઉપર એક પણ દેશ સહી ના કરે તો ડિક્લેરેશન પાસ નથી થયું આવું ગણાય બરાબર તો એ ડિક્લેરેશન છે એ પાસ નથી થયું ભારત જે છે બધાને એક ફોરમ ઉપર લાવવામાં નિષ્ફળ ગયું આવો એક મેસેજ દુનિયાની અંદર જાય કે ભારતનો આ લોકો ન માયના અને ભારત બધાને સાથે રાખીને ચાલવાની કેપેસિટી નથી ધરાવતું ભારત જે છે એ આ કેપેસિટી નથી ધરાવતું આવું જે છે એ સાબિત થાય જો આ ડિક્લેરેશન પાસ ન થાય તો ચીનની પ્રબળ ઈચ્છા હતી કે આ ડિક્લેરેશન કોઈ કન્ડિશનમાં પાસ ન થાય તો એવું સાબિત થાય કે ભારત એ વૈશ્વિક લીડર નથી ભારત એક નાનું આમથું રિજનલ લીડર છે આ ઘડીક નેપાળ અને શ્રીલંકા અરે ઘડીક આમ બાજી કૂટી અને હાલ્યું રાખે છે આનું નેપાળ ને શ્રીલંકા અને બાંગ્લાદેશવાળાનો પીઠ થાબડે એટલે આને તો એવું લાગે છે કે હું વૈશ્વિક લીડર છું બરોબર એટલે આવું હતું ચીનના મનમાં પણ આ થઈ ગયું આપણા માટે એની અંદર મુદ્દો શું હતો મુદ્દો એ હતો કે આની પહેલાનું જે સંઘ આની પહેલાનું જે બેઠક થઈ જી ટ્વેન્ટીની સત્તરમી બેઠક જી ટ્વેન્ટીનો જે આની પહેલાંનો બેઠક થઈ સત્તરમી સત્તરમી બેઠક આપણે ઇન્ડોનેશિયામાં થઈ ઇન્ડોનેશિયાનું જે કંઈ સંમેલન હતું એ સફળ નિષ્ફળ ગયું બરાબર નિષ્ફળ ઇન ધ સેન્સ કે એનું ડિક્લેરેશન પાસ ન થયું શું કામ પાસ ન થયું કારણ કે એની અંદર એમને શબ્દ એવા વાપરાતા કે રશિયા જે છે એ બહુ એગ્રેસિવ દેશ છે એને અત્યારે અત્યારે કોઈ પણ વિના શરતે બરાબર છે યુક્રેન ઉપરથી આર્મી પાછી બોલાઈ લેવી પડે રશિયાવાળા કહેવાય વિના શરતે પાછી લે આર્મી ઇન્ડોનેશિયા બહુ વધારે નથી થઈ જતો કે બરાબર આ જી ટ્વેન્ટીના પ્રેસિડેન્ટ બન્યા હો એ ખાલી એક જ વર્ષ પૂરતું હોય એમ બરાબર એટલે રશિયાવાળા ગરમ થઈ ગયા ભાઈ તમે અમારા ઉપર આટલું બધું કહો છો અમારો તો તમે પક્ષ જાણો અમારે આ પ્રોબ્લેમ છે અમારા કન્સેસિસ છે એટલે અમે એની ઉપર થોડું કામ કર્યું છે અને અમે ક્યાં બીજા દેશ ઉપર ગયા છીએ એ વિસ્તાર અમારો જ છે એ વિસ્તાર ઉપર અમે કબજો કર્યો છે એટલે રશિયાવાળાએ સહી ન કરી એને આવું ડિક્લેરેશન બનાવ્યું એટલે રશિયાનું સભ્ય છે બરાબર છે હવે ભારતની અંદર જ્યારે આ બધું રમતું રમતું આવ્યું બરાબર છે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા એટલે આપણા ડિક્લેરેશનની અંદર મુદ્દો એ હતો કે વેસ્ટના જે દેશો છે બરાબર છે કે જે ફ્રાન્સ છે અમેરિકા છે જાપાન છે આ બધા જે દેશો છે જાપાન વેસ્ટનું નથી પણ એ ગ્રુપમાં છે તો એ બધા દેશો જે છે એમને એવું કીધું કે ભાઈ જેવું ઇન્ડોનેશિયાએ લખ્યું હતું ને આપણે એવું જ લખવાનું થયું કે ભાઈ જે રશિયા છે એ અગ્રેસિવ દેશ છે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો છે અને રશિયાએ યુક્રેનમાંથી ફટાફટ નીકળી જવું જોઈએ અને રશિયા જે છે એ ખરાબ દેશ છે આવું તમારે લખવું પડશે ડિક્લેરેશનની અંદર બરોબર એટલે રશિયાવાળાએ કીધું જો ભાઈ આપણે છે ને મિત્ર છે જૂના બરોબર એટલે તમારે આવું કાંઈ લખવાનું થતું નથી એટલે આપણી જે છે ને બે બાજુથી એવું હતું કે આ બાજુ અમેરિકા આ બાજુ રશિયા ને આપણે વચ્ચેથી રસ્તો કાઢવાનો હતો મોદી સાહેબે રાપચીક રસ્તો કાઢ્યો છે ડિક્લેરેશનની અંદર ભાષા શું વાપરી છે સાંભળો ડિક્લેરેશનની અંદર ભાષા એવી યુઝ કરવામાં આવી કે કોઈ પણ દેશ બીજા દેશની જમીન ઉપર આક્રમણ કરવું જોઈએ નહીં બરાબર છે એટલે બોલામને રશિયા વાળા કીધું તમે બીજા દેશની જમીન ઉપર આક્રમણ કર્યું છે એટલે રશિયાવાળા કે ના અમે બીજા દેશની જમીન ઉપર આક્રમણ નથી કર્યું આ તો અમારી જમીન છે બરાબર પછી અમેરિકા વાળાને બોલાવીને કીધું જો અમે કહી દીધું ને કે બીજા દેશની જમીન ઉપર આક્રમણ ના કરવું જોઈએ સમજદાર માણસો હોય છે સમજી નીકળી જશે તો અમેરિકાવાળા કે કાંઈ વાંધો નહીં આ પછી આ મુદ્દો પછી તો કે પછી આવા બધા અલગ અલગ મુદ્દા હતા જે એને સેન્ટ્રિક કરને ખા એમણે રશિયા ઉપર ખાલી ન દીધા ફોકસની અંદર બધા દેશ કરીને નાખા કોઈ દેશે આવું ના કરવું જોઈએ બીજા દેશની જમીન ઉપર ના ચડી જવું જોઈએ બરાબર આ જે છે આ યુદ્ધનો સમય નથી આ સમય ડાયલોગનો છે બરાબર છે ડાયલોગ અને ડાયલોગ મતલબ કે વાતચીતથી અને ચર્ચાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન આવી શકે છે આવી બધી મસ્ત મજાની ભાષા વાપરી કે જેની અંદર રશિયાને પણ ખોટું ના લાગે વેસ્ટને પણ ખોટું ના લાગે બરોબર અને પછી કીધું કે હાલો હવે બધાએ આ ડિક્લેરેશન ઉપર શું કરવાની છે મસ્ત મજાની સાઇન કરવાની છે અને આની અંદર છેલ્લે છેલ્લે અમેરિકા અને વેસ્ટના દેશો થોડાક ગરમ થયા ભાઈ આ તમે જે લેંગ્વેજ વાપરી છે આ બહુ થોડીક મીઠી મીઠી લેંગ્વેજ નથી ડાયાબિટીસ થઈ જાય એવી તો કે જો ભાઈ એક કામ કરો જો આ પાસ નહીં થાય ને ડિક્લેરેશન બરોબર તો ભાઈ વિશ્વની અંદર એવો મેસેજ જશે કે ભારત જે છે ને એ એટલું સામર્થ્યવાન નથી કે એ બધા દેશોને સાથે લઈને ચાલી શકે છે બરાબર છે એની પછી જુઓ કે આ તમે જે મુદ્દા માટે અહીંયા બધા ભેગા થયો છે ચીનનો મુદ્દો છે બરાબર ચીન જે છે એ થોડુંક વધારે પહેલાં એગ્રેસન વર્લ્વું હતું જ હવે પહેલાં વધારે ફૂલું ફૂલું હાલ છે અને ચીન ફૂલું ફૂલું હાલ છે તમને પૂહા છે અમેરિકા વાળા કે નાખ્યું છે ને કે ભાઈ બીજાના દેશ ઉપર હુમલો ના કરવો જોઈએ વાતચીતથી સમાધાન કરવું જોઈએ તો કે આ લખી જ નાખ્યું છે તો કે લાવો સહી કરી નાખી બધા દેશોએ સહી કરી નાખી અમુક અમુક દેશોનો વીમો હતો એમને આગલી રાત્રે આપણા જે શેરપા છે એમને જઈને કીધું કે આ ડિક્લેરેશન છે કાલે આની ઉપર સહી કરવાની છે જો તમને આની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય આ ફાઇનલ ડિક્લેરેશન છે હું મોદી સાહેબને વંચાવીને લાવ્યો છું જો જે પણ દેશને આની અંદર પ્રોબ્લેમ હોય જે પણ શેરપાને એ પોતાના નેતા સાથે વાત કરીને એના નેતાને કહી દે કે મોદી સાહેબ સાથે વાત કરી લે બરોબર અને મોદીનો હવે જે કાંઈ સ્ટ્રેચર છે હવે બરાબર ભારતનું જે કાંઈ સ્ટ્રેચર છે એ એટલું તો વધારે હવે પહોંચી ગયું છે કે હવે કોઈ પણ દેશના નેતા એને એમ તો ન કહીએ કે ભાઈ આ વિધાન ખોટું છે કે આ લાઇન ખોટી છે આમાં અમે ગઈકાલે આવતીકાલે સાઈન નહીં કરીએ બરાબર એટલે પછી જે બીજા દિવસે આની ઉપર બધા સહી કરે છે અને અસંભવ મનાતું આ કામ જે છે એ ભારતે કૂટનીતિ નીતિ વાપરી અને આ સંભવ કરી આપ્યું છે એટલે ડેલી ડિકલેરેશન છે એ ખૂબ મહત્ત્વનું છે અને આની સાથે આપણે હથોડો આપી દીધો છે હવે કોને તો કે હથોડો આપી દીધો છે બ્રાઝિલને નેક્સ્ટ સંમેલન જે છે એ બ્રાઝિલની અંદર થવાનું છે તો બોલો સિયાવર રામચંદ્ર કી જય અને જેને જેને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખજો બરાબર અને નીચે અવશ્ય લખજો કે આજનું લેક્ચર કેવું હતું બરાબર છે તમને આ જી ટ્વેન્ટીનો લેક્ચર કેવો લાગ્યો આ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો બરાબર અને જો તમને સારું લાગ્યું હોય તો લાઇક કરી શકો છો અને આ લેક્ચર તમને એવું લાગતું હોય કે માહિતી વધારવાવાળું છે લોકો સુધી પહોંચાડવા જેવું છે તો પ્લીઝ આ લેક્ચરને તમે મેક્સિમમ શેર કરો તો મળીએ આવતીકાલે સવારે સાત વાગે ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં આવું જ કરંટ અફેર્સ લઈને કરંટ અફેર્સ વિથ જીકે લઈને ત્યાં સુધી રજા આપો જય હિન્દ ગુજરાત વંદે માતરમ ગુજરાત બાય બાય ગુજરાત માતાજી તમને બધાને સુખી રાખે